Thank you.
Shiva, Namah Shiva.
काशी तीर्थ काशवाणी परम पुण्य भूमि मां संतोनी अने सिद्धोनी भूमि मां भक्तोनी भूमि मां उपासनानी भूमि मां श्री शिव महापुराण नु सप्त दिवसीय आयोजन जिमना द्वारा आ संकल्प करवामां आव्यो छे। अब सौ जाणो छो आ स्थानना वर्तमान महंत यशस्वी महंत पूज्य श्री राजा भाई भुआजी ना गंगा ना किनारे काशी नी भूमि मा थयेलो आ संकल्प साकार थवा जई रह्यो छे। एक सुंदर मजाना दिव्य देवालय मा साक्षात गोगा महाराज ज्यां बिराजमान थवाना छे। इना उपलक्ष मा मात्र मंदिर बनी जाए अने मात्र गोगा महाराज विराजमान थई जाए इतलू न थता शिव पुराण नी कथा द्वारा हजारों अने लाखों जीवों ना अंदर नू शिवत्व जागी जाए एवा हेतु थी शिव कथानो पण आयोजन करवामां आव्यो छे। कोई पण जीवात्मा ज्यारे माना गर्भमां प्रथम वखत प्रवेश करे छे ए वखते जीवात्मानो आकार छे लिंगाकार। शिवलिंग ना रूप में एक साधारण परपोटा ना रूप में जयरे जीवात्मा माना गर्भनी अंदर प्रवेश करे आ जीवनी शुरुआत ज लिंगाकार थी। धीरे धीरे शरीर नो विकास थाय हाथ पग ने बधुं आकार धारण करे बे हाथ वाला बनी अने आ जगत में आवे जगत में आया पछी सारो संग करता करता शास्त्रों ने समझता समझता साधु संतों ना चरण में बेसता बेसता मानस स्वार्थ माटे जीवानो बंद करी
અને પરમાર્થ માટે જીવવાનું ચાલુ કરે ત્યારે આ જગતમાં બે હાથ વાળો માણસ છે એ જાણે ચાર હાથ વાળો હોય એવું જગતને સાબિત થાય. લિંગાકાર નર બને, નર નારાયણ બને, ચાર હાથ વાળો બને, પણ અંતે પોતાના આત્મલિંગની આરાધના કરતા કરતા, પોતાના આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા ફરી પાછી આપણી ચિત્તવૃત્તિ લિંગાકાર થવી જોઈએ. કારણ કે ચિત્તવૃત્તિ લિંગાકાર થઈ જાય તો ત્યાર પછી એની મેળે મેળે માણસનું ચિત્ત નિરાકારમાં પ્રવેશ પામી જાય. કારણ કે માના ગર્ભમાં આપણે લિંગાકાર રૂપે શરૂ થયા, પણ એના પહેલા લિંગાકાર પણ નહોતા, એના પહેલા તો નિરાકાર જ હતા. પણ હવે લિંગાકાર થી નિરાકાર બન્યા છીએ એટલે સીધી સીધા કોઈ એમ કહે કે ભાઈ ભગવાન તો કણ કણમાં છે, ક્યાંય જવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી, કોઈ દેવી દેવતાને પૂજવાની જરૂર નથી, તો એવા લોકો ભટકી જાય છે. એવા લોકોની હું ચિત્ત રખડી જાય. ભગવાન કણ કણમાં છે એ સાવ સાચી વાત છે, પણ શરીરમાં રહેનારા માણસને જેના અંદર મન છે, બુદ્ધિ છે, જેના અંદર મન બુદ્ધિના અનેક તરંગો છે, એવા મનુષ્યએ પોતાની આસ્થાને સ્થાપિત કરવા માટે કોઈ દેવતાનું સ્થાપન કરવું જ પડે. ભગવાન કણ કણમાં છે, કણ કણમાં ફૂલ ચડાવવા જશો? ભગવાન કણ કણમાં છે, કણ કણમાં ચંદન ચોખાન વાટકી લઈને ફરી શકશો? શક્ય નથી. આસ્થાની અભિવ્યક્તિ એક કેન્દ્રમાં થાય, અને આપણે આપણી આસ્થાને જ્યારે એક સ્વરૂપમાં, એક શિવલિંગમાં જ્યારે આપણે આપણી આસ્થાને ચડાવીએ, જલ ચડાવીએ, ફૂલ ચડાવીએ, ફલ ચડાવીએ, દૂધ ચડાવીએ, જ્યારે એક કેન્દ્રમાં આપણે આપણી આસ્થાને સ્થાપિત કરો તો એની મેળે આપણી આસ્થા છે એ કણ કણના અંદર પહોંચી જાય, કણ કણમાં ફેલાયેલા પરમાત્મા સુધી પહોંચે. આ વાતને શાસ્ત્રો એમ કહે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી ઉતરતું પાણી, વરસતું પાણી નદીઓમાં જાય, નદીઓથી જેમ સમુદ્રમાં જાય, એમ જે પણ દેવતામાં આપણી આસ્થા છે એ આસ્થા એ દેવના જ ચરણમાં અર્પણ કરો, એની મેળે મેળે પરમ તત્વના અંદર આપણી આસ્થા પહોંચી જાય. જે રીતે આકાશનું જળ સમુદ્રમાં પહોંચી જાય, જ્યાંથી આવ્યું હતું આકાશમાં ગયું ક્યાંથી? સમુદ્રમાંથી જ ગયું હતું. સમુદ્રમાંથી જ ગયું, એના જ વાદળા બંધાણા અને એના જ એ જ પાણી વરસાદ થઈને વરસ્યું, એ જ પાણી નહેરોમાં ગયું, એ જ પાણી નદીઓમાં ગયું, પણ અંતે ક્યાં જાય? અંતે સમુદ્રમાં જ પહોંચી જાય. એમ શિવલિંગની સ્થાપના, લિંગાકાર થવું એકવાર જરૂરી છે. જ્યાં સુધી આપણને આપણી આત્મલિંગનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણી ચિત્તવૃત્તિ રખડી ના પડે, ભટકી ના જાય,
અને આપણને જન્મ મૃત્યુમાં ભટકાવી દે, એટલા માટે એક લિંગની ઉપાસના જરૂરી છે. ભગવાનના અને એક શિવના નામોમાં એક નામ એક લિંગ જે પણ છે ને, રાજસ્થાનમાં ઉદયપુરમાં એક લિંગ મહાદેવ છે, રાજા મહારાજાઓએ હંમેશા એકલિંગજીની પૂજા ત્યાં કરી. એકલિંગજીનું મહત્વ છે આપણા દરેકના જીવનમાં, એકલિંગજીનું મહત્વ છે. પણ એ એકલિંગ છે એ આપણી પોતાની આત્મલિંગ છે. પણ આત્મલિંગની ઉપાસના ત્યાં સુધી આપણે નથી કરી શકતા જ્યાં સુધી આપણા અંદર સંસારનો, સંસારની ઘટનાનો, સંસારના ભોગ વિલાસનો આપણા ઉપર પ્રભાવ છે. ધીરે ધીરે માણસની ચિત્તવૃત્તિ બહારથી અંદર તરફ વળે. દુનિયાને જોવો ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ જ્યારે દુનિયાને વિચારો, વિચારમાં પણ દુનિયા આવી જાય ત્યારે માણસ સંસારથી પ્રભાવિત. દુનિયાના અનેક વિષયો જ્યાં સુધી આપણને ક્યારેક રાજી કરે છે, ક્યારેક નારાજ કરે, અનેક વિષયો, ક્યારેક પૈસો આપણને રાજી કરે, ના મળ્યો તો દુખી, સંતાન આપણને રાજી કરે, ના થયું તો આપણે દુખી, કોઈ પદ જોતું હોય મળી ગયું તો આપણને આનંદ આવી જાય, ના મળે તો આપણે કેટલાય સાથે દુશ્મની કરી લઈએ. જ્યાં સુધી બહારની આ બધી વસ્તુઓ આપણને પ્રભાવિત કરે છે ત્યાં સુધી સમજવું કે આપણે એકલિંગ આત્મલિંગની ઉપાસનાને અધિકારી નથી. આપણે સુંદર મજાનું શિવલિંગ સ્થાપિત કરી અને એની ઉપાસના કરવી જોઈએ. જ્યાં સુધી મન, બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો, આપણી આંખ, કાન, આ બધી જ વસ્તુ બહારની દુનિયામાં જ રખડે છે. શરીર તો સાંજ પડે ઘરે પહોંચી જાય છે, પણ આપણે પહોંચીએ છીએ ખરા? શરીર તો દિવસમાં સાંજ પડે એટલે ઘરે પહોંચી જાય, પણ આપણા મનની વૃત્તિ, આપણી બુદ્ધિ, આપણી ચિત્તવૃત્તિઓ, દુનિયાનું જે કંઈ જોયું છે ક્યાં પાછી વળે? એને પાછી વાળવા માટે આવી શિવ પુરાણની કથાઓ છે કે આપણે અભ્યાસ કરીએ. કબીર સાહેબે કહ્યું, અવધુ ભૂલે કો ઘર લાવે, સો જન હમકો ભાવે, ભૂલે કો ઘર લાવે. જ્યાં સુધી મન, બુદ્ધિ અને અંદરની તમામ વૃત્તિઓ બહાર જ રખડે, આપણા ઘરમાં ગાય હોય, ભેંસ હોય, એ પશુઓ પણ સાંજ પડે તો ખીલે આવી જાય ને, પશુ પણ સાંજ પડે ખીલે આવી જાય. આ જીવ 80-80 વર્ષ સુધી ખીલે નથી આવતો. આને ખીલે બાંધવા માટે શિવપુરાણ, બહારે ભટકતી ચિત્ત વૃત્તિને અંદર તરફ લઈ જવાની કોશિશ જ શિવપુરાણ છે. નહીતર ઘણા લોકો મહાપુરુષોની જેમ, યોગીઓની જેમ કહેતા થઈ જાય છે કે ભગવાન બધે છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. નહીં તો એ મંદિરે જાય,
नहीं तो ये शिवनी आराधना करें अने एनी भटकती चित्तवृत्ति बाहर ने बाहर भटकती रहेशे। अभ्यास नहीं करो तो क्यारे तमारी चित्तवृत्ति आत्मलिंग तरफ नहीं वड़े, अने आत्मलिंग तरफ ना वड़े त्यां सुधी जन्म मृत्यु नी समाप्ति नहीं। जन्म मृत्यु मां मोटो खतरो ए पण छे कि बीजी वार जन्मवामां, मान लो कि बीजी वार जन्मवा वांधो नथी, पण बीजी वार जन्म भारत मां मळे के पड़ोसी मां मळे शुं खबर पड़े आपणे। कोई सनातन हिंदू ना घर मां जन्म मळे के क्यांक बीजे मळे शुं खबर पड़े। आ फेराने अंतिम ज बनावे लेवो जोईए। एक फेरो एवो सफल करी लेवो जोईए के अनेक फेरानी जरूर ना पड़े। मीराए कह्युं फेरो मळे तो फेरा मटाडजो, भारतमां जो जन्मवा मळ्युं होय तो फेरो मळे तो फेरा मटाडजो। પછી આવે ફેરે ફેરે જોને ફેર, પછી ફેરા તો હશે આપણા, પણ ક્યાં હશે, કેમ હશે, કયા શરીરમાં હશે, કયા ગામમાં હશે, કયા દેશમાં હશે, અને છેલ્લી તક માની લેવી જોઈએ। કોઈ પણ સંજોગે બહારે ભટકતી ચિત્તવૃત્તિ કેમ કરીને ઘરમાં આવી જાય, બસ જેના માટે આવેલા છે એ ચૂકાઈ ન જાય એના માટેની સાવધાની। અવધુ ભૂલે કો ઘર લાવે સોજન હમકો ભાવે, અવધુ Oh,
આત્મલિંગ તરફ જવાની પદ્ધતિ છે, જે ના કરવાથી રડવું પડવાનું છે આગળ જઈને એ અત્યારે કરવું, અને જે કરવાથી રડવું પડે એમ છે એવું કરતા પહેલા બીજાના ઇતિહાસ તપાસી જોવો કે જેને ખોટું કર્યું, જેને ચોરીઓ કરી, જેને દુનિયાને છેતરવાના કામ કર્યા, જેને હિંસાઓ કરી, જેને અપરાધો કર્યા, અને કર્મ જ્યારે એની સામે હિસાબ લેવા આવ્યો ત્યારે કોઈ રાજા મહારાજાઓ, કોઈ મંત્રીઓ તંત્રીઓ, કોઈ મઠાધીશ, કોઈ મહંતો, કોઈ સંતો, કોઈ આચાર્યો, કોઈ બચી નથી શક્યા. આવા અનેક દાખલા આપણી સામે છે, અનેક દાખલા કે સાચું ખોટું કરી કરી, ગમે તેવું કરી કરી, અને માણસ ભેગું કરી લે અને પછી જીવવાનું જેલમાં જ હોય, એ ભોગવવાનું ના હોય. મૃત્યુ પહેલા જેમ સાંજે ગાય પણ એની જગ્યા ઉપર આવી જાય છે, એમ આ દિવસ આથમે આપણી જિંદગીનો સૂરજ આથમે આ શરીર પૂરું થાય એની સંધ્યા થાય એના સમય સુધીમાં તો આપણે આપણા ખીલા ઉપર આવી જાય, આપણે આપણા આત્મલિંગ તરફ આવી જાય. ભગવાન શિવની ઉપાસના દરેક કરી શકે. શિવ ઉપાસનાનો અધિકાર બધાને છે, જે જીવ છે એ બધાને. ભગવાન શિવજીનું વાતાવરણ જ એમ કહે છે કે તમારી અંદર પશુતા હોય તો ભગવાન શંકર પશુપતિનાથ છે. જો આપણી અંદર પશુતા છે, આપણી બુદ્ધિમાં પશુતા છે, આપણી બુદ્ધિમાં જડતા છે, આપણને કાંઈ જ ખબર નથી પડતી કે ભજન કેમ કરાય, તો શંકર કહે કે જલનો લોટો ભરી ઓમ નમઃ શિવાય કરતા કરતા શિવજીને જલ ચડાવવાનું શરૂ કરે. શિવ પશુપતિનાથ છે, આપણી બુદ્ધિમાંથી પશુતાને સમાપ્ત કરવું અને આપણને યોગ્ય બનાવવા એ શિવનું કામ છે. કોઈ વ્યક્તિના સ્વભાવમાં વિષ છે, કોઈનો સ્વભાવ ઝેરીલો છે, ભગવાન શંકર કહે કે કાંઈ વાંધો નહીં, તમારા સ્વભાવમાં વિષ હોય, સ્વભાવ ઝેરીલો હોય તો પણ તમે સ્વભાવના ઝેરમાંથી મુક્ત થવું હોય તો પણ ભરપૂર શિવની ઉપાસના કરો. ભગવાન શિવથી અતિશય દૂર કોઈ હોય તો એ પણ સર્પ છે, અને અતિશય નજીક કોઈ હોય તો એ પણ સર્પ છે. જેના સ્વભાવમાં ઝેરીલાપણું છે એ શંકરથી હજારો ગાંવ છેટા છે, એ હજારો ગાંવ દૂર છે. જેના સ્વભાવમાં ઝેર છે એ શિવથી હજારો ગાંવ દૂર છે, પણ સ્વભાવનું ઝેર કાઢવા માટે મહાદેવની આરાધના કરો, શિવના અર્ચન કરો, શિવની આરાધના કરો, અને શિવનું ભજન કરતા 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 શિવ કૃપાથી જ્યારે આપણા સ્વભાવનું ઝેર નીકળી જાય અને ત્યાર પછી આ જીવ શંકરથી જેટલો નજીક હોઈ શકે એટલો કોઈ ના હોઈ શકે.
સ્વભાવમાં ઝેર છે તો આપણે વિષધર થઈએ, અને સ્વભાવમાંથી રાગ દ્વેષ નીકળી જાય, સ્વભાવમાંથી જો ઝેર નીકળી જાય તો આપણે વિષધર નથી, આપણે અમૃતધર છીએ. ગોગા મહારાજ એ વિષધર સાપ નથી, એ અમૃતધર સાપ છે, એ અમૃત ભરેલો સાપ, એ જગતને અમૃત આપે છે. આપણા અંદર જે ઝેર ભરેલો છે એમાંથી મુક્ત થવું હોય તો ગોગા મહારાજનું અર્ચન કરો, ગોગા મહારાજનું દર્શન કરો, અને ગોગા મહારાજને પ્રાર્થના કરો કે મારા સ્વભાવમાંથી વિષ. આ તો સારું છે, ભગવાને સર્પને જે શક્તિ આપી છે એ શક્તિ માણસને નથી આપી, નહીતર માણસ કઈ ઓછો ઝેરીલો છે એવું બિલકુલ નથી, બિલકુલ નથી. સર્પ કરતા આપણે કેટલા ગણા ઝેરીલા છીએ, કેટલા ગણો ઝેરીલા આપણે છીએ એ તો ભગવાન જાણે છે, ઈશ્વર જાણે છે કે સર્પ કરતા માણસ ની અંદર કેટલી હદે ઝેર ભરેલું છે, અને એટલે ભગવાને સર્પને એક દાઢ એવી આપી કે એનાથી બટકું ભરી લે તો સામો માણસ શાંત થઈ જાય. માણસના એક દાંતમાં આવી ખૂબી આપી હોત તો ખબર નહીં કેટલા ને કેડી જાત. કલ્પના કરો, માણસના એક દાંતમાં એવી ખૂબી આપી હોત, અથવા માણસના એક નખમાં એવી ખૂબી આપી હોત કે એ નખથી આમ ચટકી ભરી લે એટલે ગુજરી જ જાય સામે વાળા. તો દુનિયામાં વસ્તી જ ન હોત આટલી બધી, કોઈને કોઈથી થોડોક વાંધો પડ્યો નથી, બટકું ભર્યો નથી, થોડોક વાંધો પડ્યો નથી કે નખ માર્યો નથી, દુનિયામાં આટલી આટલા માણસો જ ન હોત. ભગવાને માણસમાં જો આ શક્તિ મૂકી હોત, સર્પમાં આ શક્તિ છે, અને એમ છતાંય સર્પ એટલી હદે કોઈને ડખતા નથી, કારણ કે માણસના પ્રમાણમાં સર્પ તો બહુ જ ઓછું ઝેરેલું છે, અતિ ઓછું ઝેરેલું છે. પણ જેના સ્વભાવમાં ઝેર છે, ભગવાન શિવથી અતિશય દૂર છે, પણ સ્વભાવનું ઝેર કાઢવું હોય તો શું કરવું? તો ભગવાન શંકરની જ ઉપાસના કરવી પડે. વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિ, વંદે શાંતવહિનયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયં વરદમ, વંદે શિવમ શંકરમ. દેવની ઉપાસના કરવા માટે અધિકાર જોઈએ. કોઈ પણ દેવની ઉપાસના કરવા માટે માણસે એવી યોગ્યતા કેળવવી પડે, આજ્ઞા લેવી પડે. યોગ્યતા વગર કોઈ દેવની સાધના કરવા બેસી જાઓ તો નુકસાન થાય. પણ આ તો મહાદેવ છે, મહાદેવે કહ્યું કે તમે યોગ્ય ભલે ના હો, તમે મારી ભજન કરવા બેસી જાઓ, તમને યોગ્ય બનાવવા એ પણ મારું કામ છે, કોઈ નુકસાન ના થાય. બીજા કોઈ પણ દેવી દેવતાની સાધનામાં તમે બેસો તો લાભ પણ થાય અને ભૂલ થાય તો, સાધનામાં ભૂલ થાય તો બહુ મોટું નુકસાન થાય, કોઈ પાગલ થઈ જાય, કોઈ બરબાદ થઈ જાય, કોઈ બીમાર થઈ જાય.
સાધના કરવામાં શક્તિઓનો ક્યારેક એવો ધોધ આવે કે માણસ સામાન્ય શરીરમાં રહેતો માણસ એ શક્તિનો ધોધ જીરવી ન શકે તો એનું કોઈ અંગ ખતમ થઈ જાય. નુકસાન પણ થાય, સાધનાના લાભો પણ થાય, નુકસાન પણ થાય, કારણ કે એ દેવ સાધના છે. પણ મહાદેવની ઉપાસના એવી છે કે આમાં કોઈને અધિકારી બનવાની જરૂર નહીં, લાયકાત હોય તો શિવાલયમાં જાઓ એવી જરૂર નહીં. શંકરનું સ્થાન જ શ્મશાનમાં છે, કોઈ લાયક હોય તોય ભલે, ના હોય તોય ભલે, અંતે ત્યાં જ જવાનું છે. અધિકાર વગર પણ જેને કાંઈ જ નથી આવડતું, જે કાંઈ જ નથી જાણતા, અધ્યાત્મ માર્ગનો એક એકડો જેને નથી આવડતો એનો પણ અધિકાર છે કે મહાદેવની ઉપાસના કરે. અને જ્યારે શિવની ઉપાસના કરે અને શિવ એને વિદ્યાઓ આપે, શિવ એને શક્તિઓ આપે, શિવ એને ઉર્જા આપે, શિવ એને કલાઓ આપે, એ બધી વરદાની વસ્તુ. મધ્યપ્રદેશમાં બેહટમાં ભગવાન શિવનું એક મંદિર છે અને એ ગામ છે જ્યાં સંગીત સમ્રાટ તાનસેનનો જન્મ થયો છે, એક બ્રાહ્મણ પરિવારમાં. જન્મથી એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પરિવારમાં તાનસેનનો જન્મ થયો છે. બેહટમાં મધ્યપ્રદેશનું ગામ છે. જન્મથી તાનસેનજી બેરા મૂંગા હતા, ન તો સાંભળી શકે, સાંભળી ના શકે એટલે બોલી ના શકે, બેરા મૂંગા હતા તાનસેન. પણ તાનસેનના પિતાજી, એના પિતાજી, એની પૂરી પરંપરાને ભગવાન શિવમાં અનહદ આસ્થા હતી. અને એ ગામનું જે મંદિર હતું, નાનકડું શિવાલય, એ નાનકડા શિવાલયમાં એની પેઢીઓની એક રીત હતી કે સવારમાં પરિવારનો એક સભ્ય જાય અને ભગવાન શિવજીના ઉપર દૂધ ચડાવે, ભગવાન શિવને દૂધ ચડાવે નિત્ય. અને એ પેઢીઓની જે સાધના હતી એનું પરિણામ એ આવ્યું કે એક સંતે પરિવારમાં, પરિવારને એવા પ્રાપ્ત થયા, એ સંતના આશીર્વાદથી તાનસેનને ધીરે ધીરે સંભળાવવાનું ચાલુ થયું એટલે બોલવાનું ચાલુ થયું. અને સંત હરિદાસજી મહારાજના ચરણમાં જ્યારે તાનસેન પહોંચ્યા અને એમને સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી, એ પરંપરા માનતી હતી કે અમને જે પ્રાપ્ત થયું છે આ ભગવાન શિવની કૃપાનું જ પરિણામ છે. ભગવાન શિવે જેવી કૃપા કરી એવા સંત મળ્યા, જેમની શક્તિથી આ બાળક બોલતો થઈ ગયો, ભગવાન શિવની જ આ કૃપા છે. સંત હરિદાસજી મળ્યા અને સંગીતની અદ્ભુત શિક્ષા તાનસેનજીએ પ્રાપ્ત કરી. પણ તાનસેનજીએ નિર્ણય કરેલો કે જ્યારે હું સંગીતનો અભ્યાસ પૂરો કરી લઈશ ત્યારે સૌ પ્રથમ હું દુનિયાને નહીં સંભળાવું, જે મહાદેવે મને આ જીવન આપ્યું છે એ શંકરના પાસે જઈ અને સૌ પ્રથમ મારા સંગીતની રજૂઆત કરી. તાનસેનજીની જ્યારે સંગીત શિક્ષા પૂરી થઈ અને બેહટના એ મંદિરમાં જઈ અને જ્યારે તાનસેનજીએ મહાદેવના પાસે બેસી અને જ્યારે ગાન કર્યું, રોજ દૂધથી અભિષેક કરતા હતા, આજે તાનસેનને મોકો હતો એને મહાદેવના ઉપર સ્વરથી અભિષેક કર્યો, સ્વરાભિષેક કર્યો, સંગીતથી અભિષેક કર્યો. અને એ સંગીતથી, એ સૂરથી અને એ ગાનથી
મહાદેવ એટલા પ્રસન્ન થયેલા કે પ્રસન્ન થઈ અને જ્યારે શિવ નાચવા લાગ્યા તો આખું મંદિર નૃત્ય કરવા લાગ્યું. શિવલિંગ નૃત્ય કરતું હતું, આખું મંદિર નૃત્ય કરતું, આખું મંદિર હલતું. અને આજે પણ બેહટમાં એ હલી ગયેલું મંદિર છે, એકદમ ચૂકી ગયેલું મંદિર છે. શિવલિંગ પણ હલી ગયેલું, મંદિર પણ હલી ગયું. ભગવાન શિવ કલાતીત છે અને કલાતીત હોવાથી તમામે તમામ પ્રકારની કલાઓ અને વિદ્યાઓ નું દાન ભગવાન શંકર જગતને કરે છે. શિવ ઉપાસના દરેક કરે. જ્યારે દૂધ લેવામાં આવે પોતાના ઘરમાં ગાય કે જે હોય એનું, એનું દૂધ જ્યારે લેવામાં આવે ત્યારે એક સમય એવો હતો, અત્યારે ખબર નથી, પણ એક સમય એવો હતો કે દૂધ દોહનાર વ્યક્તિ શરૂઆતનું 3 વખતનું દૂધ એ પૃથ્વી ઉપર ચડાવે, પૃથ્વીને શિવલિંગ માનીને. પૃથ્વી લિંગ છે. વીટીના રૂપમાં પણ શિવલિંગ ધારણ કરે. ગાય ભેંસને દોહનારા એના ઉપર શેર સિદ્ધિ કરે, કારણ કે પ્રથમ ધારા મહાદેવ ઉપર છે. શિવ ઉપાસનાનો અધિકાર દરેકને છે. અન્ય દેવતાની ઉપાસના અધિકારી થયા પછી તમે કરી શકશો, પણ મહાદેવની ઉપાસના કરવાનો અધિકાર દરેક. સર્પ જો એમના ગળાનું આભૂષણ થઈ શકતો હોય, ભૂત અને પ્રેત પણ ભગવાન શંકરની આજુબાજુમાં મસ્તી કરી શકતા હોય, તો આપણે એટલા બધા તો નીચા નથી. આપણે ભૂત તો નથી, આપણે પ્રેત તો નથી, આપણે ઝેરથી ભરેલા નથી. એવા જીવો પણ જો મહાદેવના આંગણે આનંદ કરી શકતા હોય તો શિવ ઉપાસનાનો અધિકાર કોને નથી. તમારે રામ ભક્તિમાં સફળ થવું હોય, તમારે કૃષ્ણ ભક્તિમાં સફળ થવું હોય, તમારે દ્વારિકાનાથના દર્શન કરવા હોય, તો પણ એની ભક્તિ મેળવવા માટે પ્રથમ શંકરના ચરણમાં જઈ અને ભક્તિનું વરદાન પ્રાપ્ત કરવું પડશે. તુલસીદાસે કહ્યું છે, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવે. ભગવાન રામજીએ કહ્યું, અયોધ્યાની જનતાને બોલાવીને કહ્યું કે મારી ભક્તિ જો તમારે કરવી હોય તો એનો ઉપાય છે કે તમારે પ્રથમ ભગવાન શિવની આરાધના કરવી પડશે, અને મહાદેવની આરાધના કરશો તો મહાદેવની કૃપાથી તમને ભક્તિનું વરદાન પ્રાપ્ત થશે. રામ ભક્તિ અને કૃષ્ણ ભક્તિની ચાવી પણ શંકરની જોલીમાં પડી છે. ચાવી વગર તમે રામ ભક્તિ કેવી રીતે કરશો, તમે કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરશો? રામ અને કૃષ્ણની ભક્તિ કરવા માટે પણ પેલા ભક્તિ લેવા જવું પડશે, કારણ કે ભક્તિ વાળા થશો તો રામ કે કૃષ્ણની ભક્તિ કરશો, પણ ભક્તિ ક્યાં લેવા જશો? ભક્તિ કોણ આપશે તમને? રામ ભક્તિ ક્યાં મળે, કૃષ્ણ ભક્તિ ક્યાં મળે? તુલસીદાસજીએ એનું એડ્રેસ આપ્યું છે, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવે મોરી. મહાદેવની ઉપાસના કરવી પડશે. શિવ કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય. શિવ કલાઓ તમને આપી દેશે, શિવ ધન તમને આપી દેશે, શિવ પાસે સંતાનો માંગો શંકર આપી દેશે. પણ શંકર એક વસ્તુ જલ્દી નહીં આપે અને એ છે ભક્તિ. એ જલ્દી નહીં આપે. શિવ પાસેથી ભક્તિ જોતી હોય તો પેઢીઓની શિવ ઉપાસના જોશે, નિયમિત શિવ ઉપાસના જોશે, સંકલ્પપૂર્વક મહાદેવની આરાધના કરવી જોશે,
संकल्प पूर्वक अमुक जप पूरा करो, अमुक लाख करो, अमुक करोड़ करो, एम संकल्प पूर्वक महादेव नी आराधना जे करें, शंकर भक्ति जल्दी ना आपे, बाकी बधु आपवामां उदार छे, पण भक्ति आपवामां कंजूस छे। भक्ति त्यारे ज आपे भगवान पासे नी तमारी बधी ज मांगणीओ बंद थई जाय, तो भगवान भक्ति आपसे। पैसा मांगवानू बंद करू, पद मांगवानू बंद करू, संतान मांगवानू बंद करू, दुनिया नी कोई पण चीज मांगवानू बंद करे, अने जे महादेव नी आराधना नियमित करे त्यारे महादेव भक्ति आपवानी शुरुआत करे। तेथी शंकर भजन बिना नर भक्ति न पावे। ભગવાન માટે પણ જે વસ્તુ કિંમતી હોય એ વસ્તુ ભગવાન ના આપે જલ્દી। તમને કોઈ એમ કહે કે એક વાટકી ખાંડ આપો, કાલ પાછી આપી જઈશ, તો તમે કહેશો પાછી જોઈતી જ નથી, લઈ જાઓ। તમને કોઈ એમ કહે કે તમારી સાવરણી એક દિવસ આપો, કાલ પાછી આપી જાય, તમે કહેશો પાછી જોઈતી જ નથી, રાખો। તમને કોઈ એમ કહે કે એક વાટકી લોટ આપો, કાલ પાછો આપી જશો, તમે કહેશો જોતો જ નથી પાછો, તમે રાખી લો। પણ કોઈ એમ કહે કે ગાડીની ચાવી આપો, કોઈ કે તમારી ગાડી આપો, કોઈ કે તમારા દાગીના આપો, તો તમે ટાળવાની કોશિશ કરો ને। બહુ જ વિશ્વાસ વગર તમે એને ચાવી નહીં આપો, બહુ જ વિશ્વાસ વગર તમે એને દાગીના નહીં આપો। કોઈ તમને કહેનારો નહીં હોય તોય તમે એમ કહેશો કે મારે પૂછવું પડે ઘરમાં, બાપુજીને પૂછીને પછી આપીશ। જે વ્યક્તિ ઘરમાં ના હોય એને જ તમારે પૂછવાનું બાકી હોય। હું દાદાને પૂછીને આપીશ, મારા કાકાને પૂછીને આપીશ, કારણ કે તમારે મને જે વસ્તુ કિંમતી છે એ તમે જલ્દી ન જ આપો, બહુ વિચારીને આપો। એમ ભગવાન શંકર ભક્તિ જલ્દી નહીં આપે। એકવાર જલનો લોટો ચડાવો અને એક દીકરો માગો, બે ત્રણ આપી દે। એક લોટો જલ ચડાવો અને લાખેક રૂપિયા માગો, કરોડેક આપી દે। એક લોટો જલ ચડાવો અને જે માગો ભગવાન ચાર ગણું આપી દેશે। પણ ભક્તિ મેળવવા માટે મહાદેવને પ્રસન્ન કરવા પડે, ભક્તિ મેળવવા માટે મહાદેવને અરજ કરવી પડે, ભક્તિ મેળવવા માટે મહાદેવ પાસે યાચના કરવી પડે, ભક્તિ મેળવવા માટે શંકર પાસે ભીખ માંગવી પડે। ભીખની જેમ માંગો તો સદા શિવ સર્વવરદાતા ભક્ત ભક્ત તન કે
सत्यम शिवम सुंदरम, एटले के
પ્રમાણ પત્ર છે, આ પ્રમાણ પત્ર છે. તેથી રામચરિત માનસની કથાઓ થાય, તેથી રામચરિત માનસના અનુષ્ઠાનો થાય, તેથી રામચરિત માનસના અનુષ્ઠાનોથી લોકો પોતાની અનેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે. મન કામના સિદ્ધિ નર પાવા જો યહ કથા કપટ તજી ગાવા, તુલસીદાસજી કહે. એવું દાવા સાથે કઈ રીતે ગોસ્વામીજી કહી શકે? એમની આ રચના ઉપર કાશી વિશ્વનાથની સહી થઈ ગઈ. સત્યમ શિવમ સુંદરમ ખુદ કાશી વિશ્વનાથે લખેલું છે. શિવ મહાપુરાણની પહેલી સંહિતા જેની આપણે ગઈકાલે શરૂઆત કરી છે, જેનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. ગઈકાલે આપણે શ્લોકનું પણ ગાન કરી લીધું, આદ્યંત મંગલમજાત સમાન ભાવમ. ભગવાન શિવનું બધું જ મંગલ છે, અથવા એ કહો કે જ્યાં શિવ છે ત્યાં બધું જ મંગલ છે. શિવપુરાણ દરમિયાન એક વાત સતત આપણે ધ્યાનમાં રાખવાની છે કે શિવ અને સિદ્ધ એ એક જ વસ્તુ છે, એક જ તત્વ છે. શિવ અને સદગુરુ એક જ તત્વ છે. જ્યાં સુધી તમને સદગુરુ ના મળે ત્યાં સુધી ભગવાન શંકરને ગુરુ માનો અને ઉપાસના કરો, અને જ્યારે સદગુરુ મળી જાય ત્યારે સદગુરુને શંકર માની અને એમની સેવા કરો. આ જ પદ્ધતિ છે ઉપાસનની, ઉપાસનાની અધ્યાત્મ જગત. જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા તો જલ્દી ગુરુમુખી થઈ જવા માટે જે મળે એને ગુરુ માની લેવાની ઉતાવળ ન કરો. કારણ કે કલયુગ છે, અભિનયનો યુગ છે. લોકોના ઘર ઘરમાં ટીવી છે, લોકો ઘર ઘરમાં સતત એક્ટિંગ જોવે છે, સતત સિરિયલો અને ફિલ્મો ઘરની અંદર જોવે છે. પહેલા તો ફિલ્મો જોવા માટે થિયેટરમાં જતા હતા આપણે લોકો, પણ હવે આ બધું જ્યારે ઘરની જ અંદર છે, સતત ને સતત પોતાના ઘરમાં જ લોકો એક્ટિંગ જોવે છે, અને એના કારણે નાના નાના બાળકોમાં એક્ટિંગ આવી ગઈ છે. તમારા બાળકો, તમારા બાળકોના બાળકો 5-5, 10-10 વર્ષના ટાબરિયા સામે આવે ને તો એક્ટિંગમાં જ વાત કરે. તમને ગુડ મોર્નિંગ કે કેમ છો તો એ બધું એક્ટિંગ જ હોય છે. ઘરમાં અભિનયનો યુગ છે, માણસ સજ્જનતાનો અભિનય કરી શકે, માણસ સાધુતાનો અભિનય કરી શકે, યોગી હોવાના અભિનય બધું થઈ શકે એમ છે અત્યારે. અને એટલે જલ્દી ગુરુમુખી થઈ જવા માટે ગમે તને માની લેવા, ગમે તેના પગ પકડી લેવા એ યોગ્ય નથી. પણ આપણે નુગરા ન રહી જાય એનો ઉપાય શું છે? તો શિવપુરાણ કહે છે કે નુગરા ન રહી જાય એનો ઉપાય છે કે તમે મહાદેવની આરાધના, શિવલિંગને સદગુરુ માની અને શિવની ઉપાસના. શિવલિંગ ગુરુ છે, શિવ સદગુરુ છે. ગોસ્વામીજીએ મહાદેવ માટે શબ્દ વાપર્યો, ગુરુ પિતુ માતુ મહેશ ભગવાન. Oh,
જેમના સંકલ્પથી આટલો ભવ્ય દિવ્ય અને એક ઐતિહાસિક ઉત્સવ અહીંયા નિર્માણ પામ્યો છે એવા પૂછે રાજાભાઈ બુઆજી ઉપસ્થિત છે. એમના આમંત્રણને માન આપીને રાજકીય મહાનુભાવોમાં લાખાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત છે. ઉપસ્થિત સૌ સંતોને વંદન, સૌ મહેમાનોનું આ આયોજન તરફથી દરેકનું સ્વાગત છે. જેને કોઈ એક ગુરુનું શરણ સ્વીકારેલું નથી અથવા કોઈ મનુષ્ય ગુરુમાં મન માનતો નથી, એના માટે જરૂરી છે કે એ મહાદેવની ઉપાસના કરે, એ શિવલિંગને ગુરુ માને. કારણ કે શિવ ગુરુ છે, દેવતાઓના પણ ગુરુ છે, શિવ ત્રિભુવન ગુરુ છે. ત્રિભુવન ગુરુ મહાદેવની ઉપાસના એને ગુરુ માનીને કરો, શિવને ગુરુ માની શકો, ગ્રંથને ગુરુ માની શકો, રામચરિત માનસને, શ્રીમદ ભાગવતને, શિવ મહાપુરાણને, તમારા કોઈ પણ ભગવદ્ ગીતાને, કોઈ પણ ઈષ્ટ ગ્રંથને પણ તમે ગુરુ માનો. કારણ કે ગ્રંથથી તમને દ્રષ્ટિ મળશે તો તમે સાચા ગુરુને ઓળખી શકશો, અને શિવ કૃપા કરશે તો કોઈ પહોંચેલા મહાપુરુષની પ્રાપ્તિ થશે. કારણ કે શિવ જ સદગુરુ રૂપે મળે છે, શિવ જ સિદ્ધ ગુરુ રૂપે મળે છે. શિવત્વ જ્યાં પણ છે ત્યાં બધું મંગલ છે. આદ્યંત મંગલમ જાત સમાન ભાવમ, જ્યાં કોઈ શિવનું આસન લાગી જાય, કોઈ સિદ્ધનું આસન લાગી જાય, ત્યાં આખું હવામાન અનુકૂળ થઈ જતું હોય છે. એ પ્રમાણ છે કે આ કોઈ સિદ્ધનું આસન છે, આ કોઈ શિવનું આસન. શિવના માટે દુનિયાનું કોઈ સ્થાન અપવિત્ર નથી, કોઈ સ્થાન અમંગલ નથી. પણ જગતમાં જ્યાં પણ મંગલ વરસે છે, સમજવું ત્યાં શંકરની કૃપા વરસે છે, ત્યાં જ મંગલ વરસે છે. જ્યાં શિવ છે ત્યાં જ મંગલ. ભગવાન વિષ્ણુના માટે કહેવામાં આવ્યું કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. આટલા બધા મંગલ ભગવાન વિષ્ણુ થયા કેવી રીતે, તો શિવપુરાણ વાંચો તો ખબર પડે
કે 1000 નામોથી અને 1000 કમલ ચડાવતા ચડાવતા ભગવાન વિષ્ણુએ મહાદેવની આરાધના કરી અને તેથી તે મંગલ થઈ ગયા છે. મંગલનું મૂળ મહાદેવ છે, બાકી કોઈ નહીં. મહાદેવને ભજનારા મંગલ થઈ જાય એ વાત જુદી છે, બાકી મંગલનું મૂળ મહાદેવ જ છે. દેવીની સ્તુતિમાં કહેવામાં આવે, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધ્ય, શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો સ્તુતે. સર્વ મંગલ માંગલ્ય, પણ કારણ શિવે સર્વાર્થ સાધ્ય, એ શિવા છે, એ શિવથી અભિન્ન છે, તેથી સર્વ મંગલ માંગલ્ય બની શકે. શ્રી હનુમાનજી માટે શબ્દ છે મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ મંગલ. કારણ કે સ્વયં શંકર છે તેથી, 11માં રુદ્ર છે તેથી, શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવના 100 અવતારની કથા છે. આગળ શિવના 100 અવતાર છે, ભાગવતમાં વિષ્ણુના 24 અવતાર બતાવ્યા છે, શિવપુરાણમાં શંકરના 100 અવતાર છે, અને શંકરના 100 અવતારોમાં એક અવતાર છે હનુમંત અવતાર. એ સ્વયં શિવ હોવાના કારણે મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ મંગલ. જ્યાં શિવ છે બધું જ મંગલ છે. વ્યાસજીએ કહ્યું પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ. ભગવાન શિવ પંચાનન છે. જ્યાં સુધી 5 તત્વના શરીરમાં છઈએ ત્યાં સુધી ભગવાન શિવના પંચાનન સ્વરૂપની ઉપાસના બહુ જ જરૂરી. શિવના 5 મુખ એટલે તમે શિવલિંગની ઉપાસના કરો, પણ શિવલિંગની ઉપાસના કરતી વખતે શિવલિંગના 4 દિશાઓ અને શિવલિંગનો ઉપરનો જે ભાગ છે આ શિવના 5 મુખો છે. શિવ પંચાનન છે. 5 દિશામાં તમે વિધવત પૂજા કરવા ન જઈ શકો, પણ જ્યારે ધૂપ આપો ત્યારે 5 મુખને આપો, જ્યારે આરતી કરો ત્યારે 5 મુખની તમે આરતી કરી શકો, ત્યારે ફરીને કરી શકો, કારણ કે ઉભા ઉભા કરતા હોય તો એ 5 મુખની કરી શકો. આપણે સૌ પંચ મહાભૂતના શરીરમાં છીએ, મહાદેવ પંચાનન છે એ વાતને ધ્યાનમાં રાખી અને જો મહાદેવની આરાધના કરશો તો આ 5 તત્વના શરીરના 5 તત્વો સંતુલિત રહેશે. પૃથ્વી આકાશ તેજ જલ અને વાયુ આ 5 તત્વથી શરીર બનેલું છે, અને આ શરીરના 5માંથી 1 પણ તત્વ જ્યારે અનબેલેન્સ થાય તો આપણે બીમાર થયા. પૃથ્વી તત્વ બગડે તો પણ બીમારી, વાયુ તત્વ બગડે શરીરનું તો પણ બીમારી, જલ તત્વ બગડે શરીરનું તો પણ બીમારી, આકાશ તત્વ બગડે શરીરનું એટલે મગજ જ કામ ના કરતું હોય, આકાશ તત્વ બગડે તો પણ બીમારી,
શરીર નું તેજ તત્વ બગડે તો પણ શરીરમાં ઉર્જા ના હોય, હિંમત ના હોય, તેજ ના હોય, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય તો પણ બીમારી. શિવ પાંચ મુખ છે, અને ખાસ કરી અને આ કથા એ માટે પણ જરૂરી છે કે પાંચ તત્વથી આ શરીર છે. આ પાંચે પાંચ તત્વ એ શિવના પાંચ મુખ છે. તેથી પાંચેય તત્વનો ખૂબ આદર કરો. તમે પંચ તત્વમાંથી જેની બરબાદી કરશો એ મુજબની બીમારી શરીરમાં આવશે. એટલે પૃથ્વીનો આદર કરો. સવારમાં જ આપણે ત્યાં પૃથ્વીને વંદન કરવાના સંસ્કારો છે, જે બહુ જ જરૂરી છે. જમીન ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વીનો સ્પર્શ હાથથી કરો. સીધું પૃથ્વી ઉપર મસ્તક તો એ મૂકી શકે જે નીચે પથારી કરીને સૂતા હોય, તો સીધું મસ્તક મૂકી શકાય. પણ ખાટલા ઉપર સૂતા હોય અને તમે એમ કહો કે શિવ પુરાણ સાંભળ્યા પછી સીધું માથું અડાડવાની શરૂઆત કરી તો ક્યારેક તકલીફ થઈ જાય. પણ જો ઉપર સૂતા હોય, ખાટલા ઉપર પલંગ ઉપર સૂતા હોય, તો પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વીને હાથથી સ્પર્શ કરો, પછી પગ. ભૂમિ જેને આગળ વધારે એ કેટલી ઊંચાઈ ઉપર પહોંચી શકે એને તમે કલ્પના ન કરી શકો. અને ભૂમિ જેને નીચા પછાડે એ કેટલી હદે ઉતરી જાય એની પણ તમે કલ્પના ન કરી શકો. કર્ણનો રથ પૃથ્વીમાં ઉતરી ગયો. મહાભારતના યુદ્ધમાં કર્ણનો રથ ઉતરવા માંડી ગયો ભૂમિની અંદર, કારણ કે ભૂમિ તત્વ એનાથી નારાજ હતું, પૃથ્વી તત્વ નારાજ હતું, પૃથ્વીનું અપમાન કરતો હતો, જેના પરિણામે એનો રથ ભૂમિમાં ઉતરવા માંડી ગયો. પાણીમાં કોઈ ડૂબી જાય તો સમજી શકાય, પણ કર્ણનો રથ પૃથ્વીમાં ડૂબતો હતો, કારણ કે જમીન જેને ઊંચા પહોંચાડે એ કેટલા ઊંચા પહોંચે તમે સમજી શકો છો, અને જમીન જેને નીચે ખાડામાં નાખી દે કેટલા ઉતરી જાય એ પણ તમે સમજી શકો. એક નાના એવા જમીનના ટુકડાનો કોઈ ભાવ ના હોય, પણ જ્યારે એનો ભાવ વધી જાય ત્યારે કોઈ કામ ધંધો કર્યા વગર માણસ કરોડોપતિ થઈ જાય. પણ જે જમીનથી તમે પ્રાપ્ત કરો, અરે આપણે ત્યાં ખેતરમાં જે વાવવામાં આવે એનો દશાંશ ધર્મમાં આપવાનો નિયમ અને સંસ્કાર છે, ન આપો તો એ જતો જ રહેવાનો છે. તો સીધી સીધી ભૂમિથી જે કમાતા હોય એને તો ખૂબ સંકલ્પપૂર્વક ભૂમિ રાજી થાય એવા કામમાં દાન કરવું જોઈએ, મોટું દાન કરવું જોઈએ. ભૂમિ પ્રસન્ન થાય એવા કામ એને ખાસ કરવા, એને ખૂબ અન્નદાન કરવું જોઈએ, એને ખૂબ ગાયોની સેવા કરવી જોઈએ, એને ખૂબ ગૌશાળાઓને દાન આપવું જોઈએ, ભૂમિનો આદર થવો જોઈએ. આ પાંચે પાંચ તત્વો મહાદેવ જ છે. સૂર્યને વંદન કરો, કારણ કે એ મહાદેવ છે. હવાને સુગંધિત કરો, કારણ કે વાયુ એ મહાદેવ સ્વયં છે. વાયુને તમે હવન દ્વારા સુગંધિત કરો, વાયુને તમે ધૂપ દ્વારા સુગંધિત કરો. આ વાયુરૂપ શિવની પૂજા છે. શિવલિંગના રૂપમાં શિવની પૂજા તો તમે જલથી ને ચંદન ચોખાથી કરશો, પણ વાયુ રૂપ શિવ છે એની પૂજા ધૂપથી કરો. ગુગળનો ધૂપ, પવિત્ર ધૂપ, રોજ થોડી આહુતિઓ આપો.
ઓછામાં ઓછી 16 આહુતિ માણસે આપવી જોઈએ. ઓછામાં ઓછી 16 આહુતિ દરેક વ્યક્તિએ અથવા એક પરિવારમાં એક કુંડમાં 16 આહુતિ ઓછામાં ઓછી અપાવી જોઈએ. આપણે આપણા શરીરથી હવામાનને એટલી હદે બગાડીએ છીએ, માત્ર શરીર હોવા માત્રથી હવામાન બગડે. આપણા બોલવાથી, આપણા પસીનાથી, આપણા સ્નાનથી, આપણા શ્વાસથી, શરીરમાંથી નીકળતા પ્રદૂષિત દરેક પ્રકારના વાયુથી આપણે હવામાનને 16 પ્રકારે ખરાબ કરીએ છીએ. અને તેથી જે શરીરધારી છે એના દ્વારા કમસે કમ 16 આહુતિ અપાઈ જાય તો પોતે બગાડેલા હવામાનને એને શુદ્ધ કર્યું કહેવાય. માત્ર સૂર્ય શિવનું સ્વરૂપ છે, સૂર્યને વંદન કરો, સૂર્યને અર્ઘ આપો. આકાશ શિવનું સ્વરૂપ છે, આકાશરૂપી શિવની પૂજા કેવી રીતે થાય? કીર્તન દ્વારા. જપ કરો, કીર્તન કરો, શબ્દ આકાશમાં જ જાય, શબ્દનો ગુણ આકાશ છે. તમે કંઈ પણ બોલો એટલે ઉપર તરફ જાય. સાર્થ કમ કરો, જે કઠોર શબ્દ બોલે છે, જે અસત્ય બોલે છે, જે વ્યંગમાં બોલે છે, જે રાગ દ્વેષથી બોલે છે, જે ઝઘડાના રૂપમાં બોલે છે, આ બધું જ આકાશમાં જમા થાય છે. તમારા કમાયેલા પૈસા તમે બેંકમાં મૂકો તો જમા થાય, ના મૂકો તો ન થાય, પણ તમે જે કંઈ બોલો છો તે આકાશમાં જમા થાય છે. આકાશરૂપી શિવની આરાધના કરવા માટે દિવસમાં એક વાર 5-10 મિનિટનો એવો સમય કાઢો અને એ સમયમાં મનોમન અનુકૂળ આવે તો મનોમન જપો અને ગાતા આવડતું હોય તો કીર્તનના રૂપમાં, ગાતા આવડતું હોય તો. નહીતર આપણે ગાવાનું ચાલુ કરીએ આખું ઘર બહાર નીકળી જાય. પણ ગાઈ શકતા હો તો ગાનના રૂપમાં, જપી શકતા હો તો જપના રૂપમાં. નમઃ શિવાય, ઓ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓ નમઃ શિવાય. જેમના આશીર્વાદથી આ ઐતિહાસિક આયોજન સંપન્ન થઈ રહ્યું છે, જેમની છત્ર છાયામાં એવા મહામંડલેશ્વર પૂજ્યપાદ કનિરામ બાપુને પણ પધરામણી થઈ છે. પૂજ્ય બાપુને વંદન. નમઃ શિવાય, ઓ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓ નમઃ શિવાય, 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 નમઃ શિવાય. Thank you.
શક્તિ ન જાગવાના કારણે આપણે શિવ નથી કહેવાતા. શિવની ભક્તિથી શક્તિઓ જાગી જાય તો કોઈ પણ જીવ એ હરતો ફરતો શિવ સાબિત થઈ જાય. ભગવાન શિવને વંદન કરી વ્યાસજી મહારાજે કહ્યું, ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે. એવું ધર્મ ક્ષેત્ર જ્યાં ગંગા અને કાલિંદી એટલે યમુનાનો સંગમ છે, ગુપ્ત રૂપમાં જ્યાં સરસ્વતી પણ પ્રવાહિત છે, અને એવા તીર્થનું નામ છે પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમને. પ્રયાગની ભૂમિમાં શૌનકાદિ ઋષિઓની ઉપસ્થિતિ છે અને સુતજી મહારાજ ત્યાં બિરાજમાન છે. નૈમિષારણ્યમાં પણ શિવ મહાપુરાણની કથા થઈ અને પ્રયાગ તટ પર પણ થઈ. શિવપુરાણમાં આગળ પ્રયાગે નૈમિષારણ્ય પણ શબ્દ છે જ્યાં શિવ કથા થઈ રહી છે, જે બ્રહ્મલોકનો માર્ગ છે એવી પ્રયાગની ભૂમિ. પ્રયાગની ભૂમિમાં જો કોઈ પહોંચી જાય તો ત્યાંથી બ્રહ્મલોકનો માર્ગ ખુલી જાય, બ્રહ્મલોકનો દરવાજો ખુલી જાય. પણ પ્રયાગમાં જઈએ યાત્રીના રૂપમાં એનાથી બ્રહ્મલોક નહીં ખુલી જાય. પણ જ્યારે પ્રયાગની ભૂમિમાં શિવપુરાણનો કોઈ આનંદ લે તો એ શિવ કથા એ બ્રહ્મ જ્ઞાનનો દરવાજો ખોલી દે છે, બ્રહ્મ આનંદનો દરવાજો. એવા સ્થાનમાં શૌનકાદિ ઋષિ
सूत जी महाराज ने पासे जरे शिव कथा सांभड़वा मागे छे तेथी इमने प्रश्न कर्यो। शिव कथा नो श्रवण करवा खातर के कलियुग ना लोको जेम जेम कलियुग वच्चे तेम तेम लोको केवा थता जसे। प्राप्ते कलियुगे घोरे नराह पुण्य विवर्जिताः। लोको नवो पुण्य नहीं करे, पूर्वना पुण्य ने लईने आजे कोई सुखी छो तो सारी बात छे, अथवा वडीलोना पुण्य ने लईने आपणे सुखी छीए ये पण सारी बात छे, पण पोते कमाणी ज नहीं करीए, नवुं पुण्य नहीं करीए तो जेम जेम समय वधतो जशे तेम तेम व्यक्ति विचार थी धन थी संपत्ति थी बधी ज रीते खतम थतो जाय। नवुं पुण्य करता जाइए, नवो धर्म करता जाइए, एनो लाभ केने थशे? आवती पेढ़ी ने तमे जे पैसा आपीने गया हो, जे धन आपीने गया छो, ए धन एने काम आवशे के नहीं खबर नथी, पण तमे जे पुण्य करी गया छो, तमे जे दान करी गया छो, तमे गायोनी सेवा करी गया छो, तमे साधु संतोनी सेवा करी गया छो, जे कई आपणे धर्म करीए छे ए धर्म अपनी आवनारी पेढ़ी ने सात्विक धन जरूर आपे छे, अने आवनारी पेढ़ी पासे धन जो सात्विक हशे तो एने पण धर्म करवानी प्रेरणा थशे। पुराणों ना आधारे एक बात समझी लेवी जरूरी छे कि आजे अपनी पासे जे धन संपत्ति छे ते आपड़ा पूर्वजोना पुण्यनो ज प्रताप छे। पुराणों मा आवात स्पष्ट छे, आपड़ा पूर्वजोना पुण्यनो ज प्रताप छे। आजे आपड़े गरम गरम रोटी खाओ छो, आजे आपड़े हलवा पूरी खाईए छे, आ गरम गरम रोटी ए तेथी छे कि आपड़ा पूर्वजोए कोईने गरम गरम रोटी खवड़ावी छे, ए आजे आपड़ी थाळी मां। પણ તમે સંતાનો માટે ખૂબ પૈસા મૂકીને જશો, જમીન મૂકીને જશો, પણ જો એને પુણ્ય કરતા નહીં શીખવાડો, તમે જો પુણ્ય કરીને નહીં જાઓ તો ભવિષ્ય તમે જ નહીં કર્યું હોય તો આવતી પેઢીઓને સુપરા અનેક પ્રમાણો છે આવા। અન અધિકારની એક સંપત્તિ માત્ર પાંડવોના ઘરમાં પડી હતી, જરાસંધનો મુકુટ, અને છતાં એની ત્રીજી પેઢીની બુદ્ધિ બગડી ગઈ અને પરીક્ષિત શ્રાપિત થઈ ગયા। કદાચ આપણને એમ લાગે કે આપણા વડીલો ગરીબ હતા, આપણા જેટલો પૈસો નતો આપણા વડીલો પાસે, આપણા પૂર્વજો પાસે, જરૂર આપણા વડીલો પાસે આપણા જેટલો પૈસો નતો, એ ગરીબ હતા, પણ એમણે ગરીબીમાં પણ પાપ ન કર્યા, એમણે ગરીબીમાં પણ બેઈમાની ન કરી, એને ગરીબીમાં રહીને પણ છેતરપિંડી કોઈની સાથે ન કરી, અને પ્રમાણિકતાથી એ જીવા જે હતું એ ટુકડામાંથી પણ ટુકડો એમણે ગાય કૂતરાને આપીને પણ એને ધર્મ કર્યો, એ આજે આપણા જીવનમાં કરોડો રૂપિયા બનીને પ્રાપ્ત, એ આજે આપણને કરોડો થઈ પ્રાપ્ત। નવું પુણ્ય નહીં કરીએ તો આપણા પિતૃઓના પુણ્યથી તો આપણે સુખી છીએ, પણ આપણે જો નવો ધર્મ ને નવું પુણ્ય નહીં કરીએ તો આવનારી પેઢીઓ આપણી ભૌતિક સંપત્તિ એ આપણા પિતૃઓના પુણ્યનું કારણ છે, અને આપણા પિતૃઓની ગતિ સદગતિ એ આપણા પુણ્યનું કારણ છે। અત્યારે આપણે જે કંઈ કરીએ એનાથી
આપણા પિતૃઓની ગતિ થાય. પિતૃઓના આપેલા આ શરીરથી, પિતૃઓના આપેલા આ ખોડિયાથી આપણે દાન કરો છો, ધર્મ કરો છો, કથા શ્રવણ કરો છો, નિશ્ચિત રૂપે આનાથી તમારા પિતૃઓની સદગતિ થાય, આનાથી એનો મોક્ષ થાય, એ ગતિને પ્રાપ્ત કરે. આપણે જે પુણ્ય કરીએ, દાન કરીએ, ધર્મ કરીએ, એનાથી આપણી ગતિ નહીં થાય, આપણા પછીની પેઢી જે જપ તપ કરશે ને પુણ્ય કરશે એનાથી આપણી ગતિ થશે. એ માર્ગ જ જો આપણે નહીં આપેલો હોય, આપણે જો પુણ્ય નહીં કરેલા હોય, તો આવનારી પેઢીમાં એ બરકત નહીં હોય જે એ આપણા મોક્ષ માટે પણ કંઈ કરી શકે. પોતાના પ્રયત્નોથી પોતાના મોક્ષ ન થાય, પેઢીઓના પુણ્યથી આપણો મોક્ષ થાય અને આપણા પુણ્યથી પેઢીઓ સમૃદ્ધ થાય, આવો પુરાણોનો મત છે. કલિયુગના લોકો સૌને જે કહે આવી વાતમાં વિશ્વાસ નહીં કરતા હોય. પ્રાપ્તે કલિયુગે ઘોરે નરાહ પુણ્ય વિવર્જિતાહ દુરાચાર રતાહ સર્વે સત્યવાત પરમુખાહ. લોકો સત્યથી વિમુખ થતા જશે, ઈશ્વર દેવતામાં શાસ્ત્રોમાં લોકોની શ્રદ્ધા નહીં હોય, વેદોનો વિક્રય કરનારા બ્રાહ્મણો હશે, ક્ષત્રિયો ગાય અને બ્રાહ્મણની રક્ષાથી વિમુખ થશે, વૈશ્યો વાવ કુવા બાગ બગીચા બનાવવાના પારમાર્થિક કામથી વિમુખ હશે, દરેક વર્ણ જ્યારે પોતાના ધર્મથી વિમુખ થશે ત્યારે આવા જીવોના કલ્યાણનો ઉપાય શું છે? આ સવાલ ઋષિઓએ સૂતજી પાસે કર્યો છે. સૂતજીએ એક સુંદર કથા સૌનકાદિ ઋષિઓ સામે મૂકી કે મારા ગુરુદેવ વ્યાસજી મહારાજ એકવાર તપસ્યા કરવા માટે બેઠા. વ્યાસજીની તપસ્યાનું અહીંયા કારણ હતું, વ્યાસજી ઈચ્છતા હતા કે એમની મુક્તિ થાય. મુક્તિ માટે એમણે તપસ્યા કરી હતી અને જ્યાં વ્યાસજી તપ કરવા માટે બેઠા અને તરત એમના પાસે સનતકુમાર પધાર્યા. ચાર યોગીઓ છે, સનત, સનંદન, સનાતન, સનતકુમાર, આ ચાર યોગીઓ છે. ચારે યોગીઓ બાળકના રૂપમાં છે. એમાંથી સનતકુમાર વ્યાસજી પાસે પહોંચ્યા અને વ્યાસજી મહારાજને પૂછ્યું, આપ શું કરો છો? વ્યાસજી કહે, મારે તપ કરવું છે. અચ્છા, તપ કરીને તમારે શું મેળવવું છે? વ્યાસજીએ કહ્યું કે તપ કરી અને મારે મુક્તિ મેળવવી છે, મારે મુક્તિનો અધિકાર પ્રાપ્ત કરવો છે. અને ત્યારે સનતકુમારે વ્યાસજી મહારાજને કહ્યું કે વ્યાસજી, તમારે મુક્તિ જોઈએ છે ને, તો એક કામ કરો, મુક્તિ માટે તપમાં બેસી જાઓ, આંખો બંધ કરીને બેસી જાઓ, એના કરતા બહુ જરૂરી છે કે તમે મહાદેવની ભક્તિ કરો, ભક્તિથી મુક્તિ પ્રાપ્ત થાય. ભક્તિથી જ્યારે મુક્તિ પ્રાપ્ત થાય, મુક્તિ ભક્તોની પાછળ પાછળ બને, સહજ મુક્તિ પ્રાપ્ત થાય.
તમે તપસ્યા કરશો તો તમને મુક્તિ પ્રાપ્ત જરૂર થશે, પણ એ કઈ મુક્તિ હશે? તપસ્યાથી તમને જે મુક્તિ પ્રાપ્ત થશે એ મુક્તિ શરીર છૂટ્યા પછી થશે. સારું કામ કરો. તપસ્યાથી જે મુક્તિ છે એ શરીર છૂટ્યા પછી મળશે, પણ જો મહાદેવનું ભજન કરશો, ઈશ્વરની આરાધના કરશો, તો તમને જે મુક્તિ પ્રાપ્ત થશે તે મુક્તિ મર્યા પછીની મુક્તિ નહીં હોય, એ તમને જીવન મુક્તિની પ્રાપ્તિ થશે. એ જીવન મુક્તિ હશે. વ્યાસજીએ પૂછ્યું કે શિવ આરાધના કઈ રીતે કરવી, શિવ ઉપાસનાનો ઉપાય શું છે? સૌનકાદિ ઋષિઓ સૂતજીને પૂછે છે કે શિવ આરાધના કઈ રીતે કરવી. ત્યારે સનત કુમારે વ્યાસજીને કહ્યું કે શિવ ઉપાસનાનો ઉપાય છે, તમે ભગવાન શિવને શિવલિંગના રૂપમાં સ્થાપિત કરો, એક કેન્દ્રમાં તમામ દેવતાનું દર્શન કરો. શિવલિંગ એવી વસ્તુ છે કે તમે તમામ દેવી દેવતાની ઉપાસના શિવલિંગમાં કરી શકો. એ શક્તિ શિવલિંગમાં છે, એ શક્તિ જળમાં પણ છે, પાણીમાં પણ છે. અનેક મૂર્તિ લઈને તમારે ન ફરવું હોય તો માત્ર તમે શિવલિંગ રાખી શકો. ગણપતિનો મંત્ર બોલો, એને ગણેશ માની લો, કારણ કે તો નિરાકાર છે. વિષ્ણુનો મંત્ર બોલો એ વખતે એને વિષ્ણુ માની લો, દેવીનો મંત્ર બોલો ત્યારે એને દેવી માની લો, સૂર્યનો મંત્ર બોલીને સૂર્ય માની લો, મહાદેવનો મંત્ર બોલી અને મહાદેવ માની લો. તમામે તમામ દેવી દેવતાઓની ઉપાસના શિવલિંગના સ્વરૂપમાં થઈ શકે છે, કારણ કે શિવલિંગ નિરાકાર છે. એટલે તમે જે આકારના દેવી કે દેવતાને માનો છો એ દેવી કે દેવતાનું દર્શન તમે શિવલિંગમાં કરી શકો, એની પૂજા એમાં કરી શકો. ભગવાન વિષ્ણુને તમે તુલસી ચડાવતા હો, શિવલિંગને તુલસી ના ચડાવતા હો, પણ જ્યારે તમે એની વિષ્ણુ પરક પૂજા કરો છો એ વખતે ભગવાન શંકરની શિવલિંગ ઉપર પણ તમે તુલસી પત્ર ચડાવી અને એની પૂજા કરી શકો, કારણ કે ત્યારે એ વિષ્ણુ જ છે. જ્યારે દેવીના રૂપમાં એને માની તમે ઉપાસના કરો છો, ભજો છો, એ વખતે એને તમે કુમકુમ ચડાવો, એ વખતે તમે એના ઉપર ચુંદડી ચડાવી શકો, કારણ કે સર્વદેવમય શિવલિંગ છે. વ્યાસજી સનતકુમારને પૂછે છે, સૌનકાદિ ઋષિઓ સૂતજીને પૂછે છે કે આ જગતમાં શિવલિંગની પૂજાની શરૂઆત ક્યાંથી થઈ? એની બહુ અદ્ભુત કથા અહીંયા મૂકી. સૌ પ્રથમ શિવલિંગનું પ્રાગટ્ય કેવી રીતે થયું, શિવલિંગની પૂજાની શરૂઆત ક્યારે થઈ, એના જવાબમાં સનતકુમારે કહ્યું કે વ્યાસજી આ ગુપ્ત કથા છે. સનતકુમારે કહ્યું કે મને નંદીશ્વરે આ કથા કહી હતી અને તેથી આ કથાની મને જાણ થઈ. વ્યાસજી તમે લાયક છો, તમે અધિકારી છો, એટલે હું તમને આ વાત કરું. કે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા હતા, સર્જન કરતા કરતા બ્રહ્માજીના મનમાં વિચાર થયો
કે મારાથી મોટો કોઈ દેવતા નથી. અને બ્રહ્માજીએ જ્યારે ભગવાન વિષ્ણુ પાસે ગયા તો વિષ્ણુ પાસે જઈ અને બ્રહ્માજી વિષ્ણુને એમ કહે છે કે વિષ્ણુ તમે મારા બાળક છો, મેં તમારું નિર્માણ કર્યું છે, હું તમારી સામે આવું એટલે તમારે ઊભું થઈ જવું જોઈએ. બ્રહ્મા વિષ્ણુને એમ કહે છે બ્રહ્મા કહે કે હું મોટો છું, હું તમારી પાસે આવું, તમારે ઊભું થવું જોઈએ. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે મોટા નથી, હું મોટો છું, મારી નાભીમાં કમળ પ્રગટ થયેલું અને કમળમાં બ્રહ્મા તમે પ્રગટ થયેલા, એટલે તમારી પહેલા હું છું, હું મોટો છું, તમે મારાથી નાના છો. બ્રહ્મા કહે કે હું તમારાથી મોટો છું અને વિષ્ણુ કહે કે હું તમારાથી મોટો છું. બ્રહ્મા અને વિષ્ણુના વચ્ચેનો આ વિવાદ, અને આ વિવાદ જ્યારે શરૂ થયો સમાજમાં, હું મોટો, હું મોટો, હું મોટો, એ વિવાદો જ્યારે પણ થાય ત્યારે એ વિવાદો બહુ ભયંકર રૂપ ધારણ કરી લેતા હોય છે. મોટપના જે વિવાદો છે ને એ બહુ મોટું રૂપ ધારણ કરે છે. પ્રતિષ્ઠાની જે સ્પર્ધા છે બહુ મોટું રૂપ ધારણ કરે છે. પણ આ કથા જોઈને એવો વિચાર થાય કે શું બ્રહ્મા વિષ્ણુમાં આવું હશે? બ્રહ્મા સર્જક છે અને વિષ્ણુ પાલક છે. આનો અર્થ થાય સંસારમાં, ઘર પરિવારમાં જે માતા છે, જે સ્ત્રી છે ને એ સર્જક છે અને પિતા છે તે પાલક છે. પુરુષનું કામ છે પરિવારનું પાલન પોષણ કરે, માતાના જ ગર્ભના અંદર આપણું નિર્માણ થતું હોય છે, એટલે માં એ સર્જક છે, માં બ્રહ્મા છે, પિતા પાલક છે, બંને પોતાની જગ્યાએ મહાન છે. જો માં સર્જન ન કરે તો પિતા પાલન શેનું કરે? બંને પોતાની જગ્યાએ મહાન છે. પણ જ્યારે સર્જક અને પાલક એ બંનેમાં જો વિચાર ભેદ આવી જાય, એ બંનેના સંસ્કારમાં જો ભેદ પડી જાય, એ બંને એકબીજાથી વિમુખ થઈ જાય તો એની અસર સર્જન ઉપર પડે. એટલે દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીના જે વિચારો છે, સંસ્કારો છે, એ બને ત્યાં સુધી એ સંસ્કારોને મિલાવીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે ખૂબી માતાઓમાં છે ને એ ખૂબી પુરુષોમાં નથી, અને જે ખૂબી ભાઈઓમાં છે એ ખૂબી માતાઓમાં નથી. એકબીજાની ખૂબીને સ્વીકારતા થઈ જાઓ તો તમારું સર્જન અદ્ભુત થાય. તમારા દ્વારા થતા સંતાનોના વિચારોમાં સંતુલન આવે. સર્જક અને પાલકમાં જો વિવાદ થાય તો એની પૂરી અસર સર્જન ઉપર પડશે. જેમ બને એમ જલ્દી એ વિવાદને રોકવો પડે. બ્રહ્મા અને વિષ્ણુના વચ્ચે જ્યારે વિવાદ શરૂ થયો, શરૂઆતમાં દેવતાઓ જોતા રહ્યા. જેમ સામાન્ય રીતે કોઈ કોઈ ઝઘડા કરતું હોય, બજારમાં કોઈ ઝઘડતું હોય, પડોશમાં કોઈ ઝઘડતું હોય, તો લોકો સાંભળતા રહે, લોકોને મજા આવે.
ક્યાંય પણ ઝઘડો થાય, ઝઘડો જોવા માટે લોકો ઉભા રહી જાય, ઝઘડો સાંભળવા માટે ઉભા રહી જાય. આજકાલ તો લોકો ફોટા પાડી લે, વિડીયો ઉતારી લે, લોકોની મજા લે. જ્યાં પણ વિવાદ થાય, પણ જ્યારે આ વિવાદે એવડું રૂપ ધારણ કરી લીધું, બ્રહ્મા અને વિષ્ણુના વિવાદે દેવતાઓ મજા લેતા હતા, ફોટા પાડતા હતા, વિડીયો ઉતારતા હતા, બધું થતું હતું. પણ જ્યારે દેવતાઓને થયું કે બ્રહ્મા અને વિષ્ણુનો આ વિવાદ કદાચ પ્રલય કરી લેશે અને પ્રલયમાં આપણે નાશ થઈ જશે, આપણે સમાપ્ત થઈ જશું, આવો જ્યારે ભય ફેલાયો ત્યારે દેવતાઓ દોડી અને ભગવાન શંકરના ચરણમાં પહોંચી ગયા. હવે શિવ પાસે પહોંચ્યા અને દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ બચાવો, જગતને બચાવો, ગમે તેમ કરી અને આ વિવાદને રોકો, જગતનું શું થશે, પ્રલય થઈ જશે. ભગવાન શિવ એ જગ્યાએ પહોંચ્યા, સૌમ્ય રૂપ ધારણ કરીને, બિલકુલ સૌમ્ય રૂપમાં ભગવાન શિવ ગયા જ્યાં બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ ચાલતો હતો. દૂરથી ભગવાન શિવજીએ વિવાદને સમજવાની કોશિશ કરી. કારણ શું છે? બંને મહાન છે, બંને અદ્ભુત છે, બંને પ્રતિભા સંપન્ન છે અને બંનેની પ્રતિષ્ઠા છે. ઝઘડાનું કોઈ કારણ જ ન હોવું જોઈએ. પણ શિવજીએ દૂરથી ઝઘડાનું અવલોકન કર્યું. શિવજીને ખ્યાલ આવી ગયો કે આ ઝઘડાનું કારણ એટલું છે, બંને બરાબર હોવા છતાં પણ હું એકબીજાથી મહાન છું, આ અહંકાર છે. જ્યાં સમાન લોકો ભેગા થાય ને, સમાનોમાં જ વિવાદ થાય, સમાનમાં ઈર્ષા થાય. ઝઘડો હું મહાનનો છે, અહંકારનો છે, નથી બ્રહ્મા એ માનવા તૈયાર કે આપણે બરાબર જ છે બંને, નથી વિષ્ણુ એ વાત માનવા તૈયાર કે આપણે બરાબર જ છીએ. હવે બધા બરાબર જ હોય અને એમાંય તારા કરતા હું શ્રેષ્ઠ છું, આવું દેખાડવાની કોશિશ એ વિવાદનું મૂળ છે. ભગવાન શિવજી સમજી ગયા કે જ્યાં સુધી એ બંને કોઈ એક મહાસત્તાની છત્ર છાયામાં છે, એ વાત જ્યાં સુધી એને દેખાડવામાં નહીં આવે ત્યાં સુધી આ વિવાદ સમાપ્ત નહીં થાય. જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ ઉભા હતા અને ભગવાન શિવજીએ એવી લીલા કરી કે એ બંનેની સામે અચાનક અદ્ભુત એક સ્તંભ પ્રગટ થયો. એની ઊંચાઈનો કોઈ અંત નહીં, એની ગહેરાઈનો કોઈ અંત નહીં, અને જાણે અગ્નિનો પુંજ છે, આગ છે. જે બ્રહ્માને અહંકાર હતો કે બધું હું જ બનાવું છું, અને એ બ્રહ્મા પૂછવા માંડ્યા કે આ કેણે બનાવ્યું, આ આપણે નથી બનાવ્યું. એક સ્વયંભૂ સ્તંભ પ્રગટ થયો છે, એની લંબાઈ, એની પહોળાઈ, એની ગહેરાઈ, એનો કોઈ અંત જ નથી. અને ભગવાન શંકરજીએ ત્યાં પધારી અને બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે તમારા બંનેમાંથી જે કોઈ આની ઊંચાઈને અને આની ગહેરાઈને માપી લે એ મહાન. બ્રહ્મા વિષ્ણુ બંનેને આ વાત ગમી ગઈ કે અમે બંને પ્રયત્ન કરીએ એક એક દિશામાં. બ્રહ્માજીએ કહ્યું કે હું ઉપર જાઉં માપવા માટે,
भगवान विष्णु ने कहूं कि हूं नीचे जाओ। नीचे गहराई में जता 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 विष्णु थी अंत ना आयो। भगवान विष्णु पाछा आवे गया अने एमने कहूं के हूं नथी मापी शकू, नीचे नो जे अंत छे त्यां सुधी हूं जई शको नथी, अनु अंत आवतो ज नथी। ब्रह्मा ऊपर उड़ान लगावी तो ऊपर उड़ान लगावता लगावता ब्रह्मा ने पण अंत न मळ्यो, पण ब्रह्मा बुद्धि ना देवता छे एटले एमणे चतुराई करी अने ब्रह्माए ए ज शिवलिंग ना ऊपर ए ज स्तंभ ना ऊपर एक केतकी नु पुष्प चिपकेलू हतो अने ए केतकी ने ब्रह्माए वाचा आपी अने कहूं के तू मारी साथे आव, હું એમ કહીશ કે મેં અંત જોઈ લીધો છે અને તું એમ કહે છે કે બ્રહ્માએ અંત જોઈ લીધો છે એની હું સાક્ષી છું। સ્તંભના ઉપર ફૂલ એમ કહે છે કે હું હતું, ફૂલ આના ઉપર જ હતું અને બ્રહ્મા મને લઈને આવ્યા છે ઉપરથી, એટલે બ્રહ્માએ અંત જોઈ લીધો। જ્યાં બ્રહ્મા નીચે આવ્યા અને બ્રહ્માએ નીચે આવીને કહ્યું કે મેં અંત જોઈ લીધો, પ્રમાણ કે પ્રમાણ આ ફૂલ છે કેતકી, એને પૂછો। કેતકીએ પણ માથું હલાવી લીધું કે આ બ્રહ્મા ઉપર સુધી હતા એ મને લઈને આવ્યા છે, પણ જ્યાં બ્રહ્મા ખોટું બોલ્યા સૌમ્ય રૂપમાં પણ શંકર હાજર છે અને અહીંયા સ્તંભ રૂપમાં શિવત્વ પ્રગટેલું છે, અને જ્યાં બ્રહ્મા ખોટું બોલ્યા એ જ સમયે ભગવાન શંકરની ભ્રુકુટીમાંથી એક તેજ પ્રગટ થયું અને એ તેજમાંથી ભૈરવનું પ્રાગટ્ય થયું। ભયાનક ભૈરવ પ્રગટ થયા અને એ સમયે બ્રહ્માને પાંચ મુખ હતા, જે મુખથી બ્રહ્મા ખોટું બોલ્યા અને ભૈરવે એ મુખનું કાપી નાખ્યું, એ મુખ કાપી નાખ્યું જે મુખથી બ્રહ્મા ખોટું બોલ્યા હતા, બ્રહ્માએ બ્રહ્માનું એ મુખ ભૈરવે કાપ્યું। ભૈરવને ક્રોધ તો એટલો હતો કે બ્રહ્માના બધાય મુખ કાપી નાખત, બધું પૂરું કરી દે, પણ જ્યાં ભૈરવ બીજું મુખ પકડવા જાય એના પહેલા બ્રહ્માએ સારું કામ એ કરી લીધું કે સૌમ્ય રૂપમાં સદગુરુના રૂપમાં અહીંયા શંકર ઉભા હતા, જઈને એમના ચરણ પકડી લીધા અને જ્યાં મહાપુરુષ રૂપી મહાદેવના ચરણ બ્રહ્માજીએ પકડ્યા ભૈરવ રોકાઈ ગયા। ત્યારથી બ્રહ્માના ચાર મુખ રહ્યા। કેતકીને શ્રાપ આપવામાં આવ્યો કે આજ પછી ભગવાન શિવની પૂજામાં તારો ઉપયોગ નહીં થાય, શિવાર્ચનમાં તારો ક્યાંય ઉપયોગ નહીં થાય, એટલે લોકો કેતકી ફૂલને આજે પણ શિવલિંગ ઉપર નથી ચડાવતા, શિવ પૂજામાં કેતકીનો ઉપયોગ નથી। એ સારી વાત છે, પણ યાદ રાખવાની જરૂર એ નથી કે કેતકીનું ફૂલ શિવજી ઉપર ચડે કે ન ચડે, કેતકી ખોટું બોલવાના કારણે કેતકીનો ત્યાગ કરવામાં આવ્યો છે, એનો સીધો અર્થ એ થાય કે શિવની પૂજામાં અસત્યનો સ્વીકાર નથી। આપણે ખોટું બોલવાનું ચાલુ રાખવું ને કેતકી બંધ કરી દીધી ખાલી, પણ કેતકી બંધ કરવાની જરૂર નથી, હકીકતમાં અસત્ય બંધ કરવાની જરૂર છે। ભગવાન વિષ્ણુ સાચું બોલ્યા જેના કારણે ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થયા, પોતાની શક્તિઓ ભગવાન શિવે ભગવાન વિષ્ણુને પ્રદાન કરી,
ब्रह्मा अने विष्णु ये बन्ने ने भगवान शिवजीए दिव्य ज्ञान आप्युं। विनम्रता पूर्वक ब्रह्मा अने विष्णु शिवना पासे नतमस्तक थईने उभा था। बन्नेनो अहंकार समाप्त थई गयो तो भगवान शिवजीए ब्रह्मा अने विष्णु बन्ने ने कहूं कि जगत ने बनावामा, जगत नु पालन करवामा, जगत नु परिवर्तन करवामा, जगत ने विलीन करवामा, तमने निमित्त करवामा आया छे। असल मा जगत नु सर्जन पालन परिवर्तन विसर्जन अने जगतना जीवो पर अनुग्रह पांचय कार्य जे करे छे ए शिव तत्व छे जे तमारा सामे प्रगट थयो छे। आनो अंत नथी। ए करनार कोई छे तो ए शिव छे। ज्यारे जगत नहोतुं शिवजीए कह्युं के सौ प्रथम ओंकार नो नाद थयो तो अने ए ज ओंकार माथी पांच प्राण पांच तत्व उत्पन्न थया था अने ए ज रीते ओंकार थी ज आ जगत नु सर्जन छे। हमेशा ब्रह्मा विष्णु महेश तमे याद राखो जे कई अद्भुत काम तमे करो छो एना तमे निमित्त कारण छो, तमे साचु कारण नथी, तमे निमित्त कारण छो। પોતાને કરતા માની લેશો તો અહંકાર આવ્યા વગર નહીં રહે। તમે કરતા નથી, તમે નિમિત્ત કારણ છો। પોતાને નિમિત્ત માની અને પોતાના કર્તવ્યનું પાલન કરો। પાંચ કાર્ય છે મારા, શિવ કહે મારા પાંચ કાર્ય છે। હું નિર્માણ કરું, શિવ સંગારનો દેવતા નથી, વિષ્ણુને પણ શિવજીએ બનાવ્યા તો એ સર્જનનો દેવતા છે, જે પોતે અવિનાશી છે એ વિનાશનો દેવતા કઈ રીતે બને? ઉડ રહ્યા હે ભાઈ, ઉડી રહ્યા, મંચ પે કરો, સાર્પ કમ કરો। જે સ્વયં અવિનાશી છે એ દેવતા વિનાશ ના ન હોઈ શકે। તમને નિમિત્ત બનાવી અને હું જ નિર્માણ કરું છું, વિષ્ણુને નિમિત્ત બનાવી અને હું જ પાલન કરું છું। મહેશ પણ મારું અંશ છે, મહેશ એ શિવ તત્વનો અંશ છે। ભગવાન શિવ મહેશ રૂપ ધારણ કરી અને નિયંત્રણ કરે છે। કારણ કે જો નિયંત્રણ જ ન થાય તો માણસ જૈનમાં પછી વૈધા કરે વૈધા કરે વૈધા કરે વૈધા કરે। જન્મ પછી આપણે 12-15 વર્ષની ઉંમર સુધી વધીએ છીએ એમ આખી જિંદગી વૈધા કરીએ તો ક્યાં પહોંચીએ? ઘર કેવડા બનાવવા, દરવાજે કેવડા બનાવવા? ભગવાન શિવ મહેશ રૂપ ધારણ કરી અને નિયંત્રણ કરે છે। ક્યાં સુધી કોને વધવા દેવા એ નક્કી કરે। જન્મ વખતે દાંત ન હોય મુખમાં, પછી દાંત નીકળે, પણ નીકળતા નીકળતા નીકળે જાય તો શું થાય? તો ઉપરના દાંત નીચેથી બહાર આવે, નીચેના ઉપરથી જાય, ક્યારે ખુલે જ નહીં। પણ ભગવાન શિવ મહેશ બની અને બધી વસ્તુનું માપ નક્કી કરે છે કે દાંતને કેટલું વધવાનું છે, શરીરને કેટલું વધવાનું છે, એટલું જ નહીં સૂર્યને કેટલું તપવાનું છે એ પણ મહાદેવ નક્કી કરે છે।
નદી ને કેટલું વહેવાનું છે પણ શંકર નક્કી કરે છે, દરિયા ને કેટલું ઉછળવાનું છે પણ મહાદેવ નક્કી કરે છે, હવાને કેટલું ચાલવાનું છે એ પણ મહાદેવ નક્કી કરે છે, અને વરસાદ ને ક્યાં વરસવાનું છે એ પણ મહાદેવ નક્કી કરે છે. વરસાદ પોતે થોડો નક્કી કરે, એ મહાદેવ નક્કી કરે છે કે એને ક્યાં લઈ જવાનો, વાદળને ક્યાં પહોંચાડવાના, ક્યાં એને વરસવા દેવાનું, ક્યાં એને નહીં વરસવા દેવાનું, આ મહાદેવ નક્કી કરે છે. અને કેટલું વરસવાનું નિયંત્રણ કરનારી શક્તિ મહેશ શક્તિ છે. રુદ્ર બનીને ભગવાન શંકર કહે કે રુદ્ર મારો અંશ છે, હું રુદ્ર રૂપે જગતના જીવો ઉપર અનુગ્રહ કરું છું, પણ હું શિવ બની અને મારી કૃપા દ્વારા મારા તમામ જીવોને મારામાં પાછા મિલાવી દઉં, એ કામ હું સ્વયં કરું છું, એ કામ હું બીજા નથી આપતો. આ પાંચે પાંચ કાર્યો કરવા માટે અલગ અલગ સ્વરૂપો નિમિત્ત છે, પણ કરનાર કોઈ બીજો નથી. શિવ કહે એક જ તત્વ છે. તમને અહંકાર ઉતારવા માટે આ લીલા શિવજી કહે જરૂરી હતી, અને તેથી આજે આ શિવલિંગનું પ્રાગટ્ય થયું છે. અને શિવલિંગનું પ્રાગટ્ય થયું એ દિવસ હતો મહા મહિનાની વદ ચતુર્દશી, 14મો દિવસ હતો, અને તેથી એ દિવસને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. શિવલિંગના પ્રાગટ્યનો દિવસ છે મહાશિવરાત્રિ. લોકો શિવ વિવાહની તિથિ સમજે છે એને, કે મહાશિવરાત્રિના દિવસે શિવ વિવાહ થયા, પણ પુરાણોની દ્રષ્ટિએ આ શિવલિંગના પ્રાગટ્યનો દિવસ છે. જે ભૂમિમાં શિવલિંગ પ્રગટ થયું હતું ભારતના ભૂગોળનો એક ભાગ છે, અને એ જગ્યા છે કર્ણાટક. એ અરુણાચલમાં એનું પ્રાગટ્ય થયેલું. એ વિસ્તારને અરુણાચલ કહેવામાં એટલા માટે આવ્યો કે અરુણ એટલે કે લાલ કલરનું શિવલિંગ અગ્નિ જેવું પ્રગટ થયું હતું, તેથી એ સ્થાનને આપણે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ ફરીથી અહંકાર ન આવી જાય, અમે અમને કરતા ન માની લઈએ, એનો અમને કંઈક ઉપાય આપો. ત્યારે ભગવાન શિવજીએ અદ્ભુત ઉપાય આપ્યો. એમણે કહ્યું કે તમે એક કામ કરો, તમારું કામ કરતા કરતા તમે શિવ પંચાક્ષર મંત્રનો જપ કરતા કરતા કામ કરો. ભગવાન શિવ સ્વયં બ્રહ્મા અને વિષ્ણુને મંત્ર પ્રદાન કર્યો છે. મંત્ર પ્રદાન કરતી વખતે મંત્ર દીક્ષા આપવા માટે શિવજીએ કેવી રીતે મંત્ર દીક્ષા આપી તો વ્યાસજીએ કહ્યું કે બ્રહ્મા અને વિષ્ણુના મસ્તક ઉપર ભગવાન શિવજીએ 3 વખત હાથ મૂકી અને 3 વખત ઓમકારનો ઉચ્ચાર કર્યો છે. ગુરુ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકે અને 3 વખત ઓમકારનો ઉચ્ચાર કરે અને કરાવે. શિવજીએ આ રીતે મંત્ર દીક્ષા આપી, બંનેના મસ્તક ઉપર હાથ મૂકી 3 વખત મહાદેવે ઓમકારનો ઉચ્ચાર કર્યો. શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય જપવા માટેની આજ્ઞા કરી. શિવ નામ સાથે તમે તમારું કામ કરશો તો ક્યારે તમારામાં કરતા પણ નહીં આવે. હું નિમિત્ત છું, કરનારા બીજા છે. હું નિમિત્ત છું, કરનારો ભગવાન છે. હું નિમિત્ત છું, કરનારા ગુરુ મહારાજ છે. આવો વિવેક જો કાયમ ટકાવવો હોય તો ભગવાન શિવજી કહે કે આને સતત જપો, સતત જપો, સતત જપો.
ओम नमः शिवाय मंत्र प्रदान करो। बन्ने ने पोताना शिष्य माना अने ए बन्ने ये शिष्य बनी ने पोताना गुरु ने भगवान शिव ने दक्षिणा में शू आप्यो। तो व्यास ये कह्यु शिष्यो चतो दक्षिणात्मा आत्मानं च समर्पयेत। ब्रह्मा अने विष्णु बने पोते पोताने ज दक्षिणाना रूप में गुरु ना चरण में समर्पित कर देता है। आत्मसमर्पण के गुरु ना पास है अने आत्मसमर्पण थया पछी गुरु ये कहूं तमे आत्मसमर्पण करी दीधुं, तमे तमने ज मारी पासे मुकी दीधा ने, अटले हवे तमारा आ शरीरो एज काम करवा जोईए जे मारी आज्ञा होय एज काम करवा जोईए। अने त्यार पछी ब्रह्मा अने विष्णु ने कह्युं के ब्रह्मा तमे निर्माणना कार्यमां लागो, विष्णु तमे पालनना कार्यमां लागो, पण ए वात क्यारेय न भूलो के गुरु आज्ञा करे त्यारे शक्तिओ पण साथे आपे। जगतनुं निर्माण तमे तेथी करो छो के मारा गुरुनी आज्ञा छे, जगतनुं पालन विष्णु तेथी करे छे के एमने त्रिभुवन गुरु महादेवनी आज्ञा छे। पोतानी इच्छाथी जे काम करो एमां भूलो थाय, पण गुरुनी आज्ञाथी जे काम करो ए हमेशा व्यवस्थित संपन्न थाय। પોતાની ઈચ્છાથી જે કામ કરો છો એ કામમાં શક્તિ છેક સુધી ટકશે કે નહીં ખબર નથી, પણ ગુરુ આજ્ઞા કરે એ કામમાં ગુરુ શક્તિઓ સાથે આપે। જે કામ એને કરાવવું છે એ કામની શક્તિ, એ કામની બુદ્ધિ, એ કામની પ્રેરણા એ બધું જ આપીને જ ગુરુ આજ્ઞા કરે। ગુરુ આજ્ઞા કરે અને એ શક્તિ ના આપે એવું ક્યારેય શક્ય જ ના બને। આપણા હાથથી એમને કામ પોતે કરવું હોય તો જ આપણને આજ્ઞા કરે, આજ્ઞા કર્યા પછી એ આપણા રગરગની અંદર પોતે પધારી જાય, આપણી બુદ્ધિમાં પોતે પધારી જાય, આપણા વિચારમાં પોતે પધારી જાય। કારણ કે શિષ્ય સતત ગુરુનું આવાહન જ કરતો હોય કે પધારો ગુરુ મારા સતની વેલડી, અમર ફળ લાગ્યા રે, રતન ફળ લાગ્યા રે, ગુરુ મારા સત લડીએ, એ પથારો ગુરુ મારા સતની વે લડીએ। શિવજીએ કહ્યું કે મારી આજ્ઞાથી તમારે આ કામ કરવાનું છે, તમારી ઈચ્છાથી નથી કરવાનું, મારી આજ્ઞાથી આ કામ કરવાનું છે। શિવ આજ્ઞાથી બ્રહ્મા અને વિષ્ણુ હવે ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે તૈયાર હતા, પણ એમણે જતા પહેલા ભગવાન શિવજીની સ્તુતિ એમને ગુરુ માની અને સ્તુતિ કરી। નમો નિષ્કલ રૂપાય, નમો નિષ્કલ તેજ છે, નમો સકલ નાથાય, નમસ્તે સકલાત્મા, નમઃ પ્રણવ વાચ્યાય, નમઃ પ્રણવ નમઃ સૃષ્ટ્યાદિ કર્તૃ ચે, નમઃ પંચમુખાય તે।
ભગવાન શિવની સ્તુતિ કરી. બ્રહ્મા અને વિષ્ણુ આજ્ઞા પાલનમાં લાગી ગયા. સૂતજીને પૂછવામાં આવ્યું કે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે કે શિવલિંગ સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે? સૂતજી એનો જવાબ આપે કે ભગવાન શિવની ચાહે શિવલિંગને સ્થાપના કરો એ પણ ઉત્તમ છે, ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો તો એ પણ માન્ય છે, એ પણ ઉત્તમ છે. પણ જ્યારે મૂર્તિ સ્થાપિત કરવાની હોય ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠાના વિધાનથી ભગવાન શંકરની મૂર્તિને સ્થાપિત કરી શકો, પણ જો તમારે શિવલિંગની સ્થાપના કરવી હોય તો માત્ર ઓમકારના નાદ સાથે તમે શિવલિંગને સ્થાપિત કરી શકો. શિવપુરાણ કહે છે કે શિવલિંગને સ્થાપવાની કોઈ વિધિ નથી. શિવલિંગને સ્થાપવી હોય તો ઓમકાર જપતા જપતા, ઓમકારના નાદ સાથે, અથવા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જપ સાથે તમે શિવલિંગને સ્થાપિત કરી શકો છો. એમાં બીજી વિધિ કરવાની જરૂર નથી. જેને કોઈ સાંસારિક ભાવનાઓ કામનાઓ પૂરી કરવી હોય તો ઠીક છે, એ મૂર્તિને સ્થાપિત કરે અને આ મૂર્તિને જે કંઈ જોઈતું હોય એ બધું એ મૂર્તિને ચડાવો, જેથી જે ચડાવો એ બધું આપણી આ મૂર્તિને પણ પ્રાપ્ત થાય. પણ જેને ભજન જ કરવું છે, જેને ભજન જ કરવું છે, જેને ભજન જ કરવું છે એના માટે શિવલિંગની સ્થાપના ઉત્તમ છે. જેને માત્ર ભજન કરવું છે, જેને આ દેહના વિકારો સમાપ્ત કરવા છે એને શિવલિંગની જ આરાધના કરવી જોઈએ. જેને દેહના અભિમાનમાંથી મુક્ત થવું છે એને શિવલિંગની જ ઉપાસના કરવી જોઈએ. જેને દેહ વાસનાથી છૂટવું છે એને શિવલિંગની જ ઉપાસના કરવી જોઈએ. આ શરીર છૂટે એના પહેલા જેને આકારોમાંથી મમતા છોડવી છે એને શિવલિંગની ઉપાસના કરવી જોઈએ. કારણ કે આકારમાં તો છે અને આકારોમાં આપણી મમતા પણ છે, આકારોના આપણને મોહ છે, આકારમાં આપણી મમતાઓ છે. એ સ્થિતિમાં શરીર છોડતા પહેલા તમામ આકારોમાંથી આ મનને જો બહાર કાઢી લેવું હોય તો શિવલિંગની ઉપાસના બહુ જરૂરી છે. શિવ પંચાક્ષર મંત્રના મહિમાનું ગાન કર્યું છે. ઓમ નમઃ શિવાય આ પાંચ અક્ષરનો નમઃ શિવાય, ઓમ સાથે તો છ થાય છે પણ નમઃ શિવાય ઓમકાર મંત્ર સાથે જોડવો જરૂરી છે. કારણ કે મહાદેવનો આપેલો છે શિવ પંચાક્ષર મંત્રનો મહિમા એવો છે કે શિવરાત્રિના 15 દિવસ પહેલા જે 14 આવે, આપણે ત્યાં મહા મહિનાની વદ 14 શિવરાત્રિ આપણે મનાવીએ છીએ. કારણ કે શિવલિંગ પ્રગટ્યું છે એ દિવસે. મહા મહિનાના વદ 14 એ મહાશિવરાત્રિ છે. એનાથી બરાબર 15 દિવસ પહેલા જે અજવાળી 14 આવે, પૂનમના એક દિવસ પહેલા, પૂનમના એક દિવસ પહેલા જે અજવાળી 14 આવે એ દિવસથી શરૂ કરો અને મહાશિવરાત્રિના દિવસે 15 દિવસમાં જે લોકો 500,000 ઓમ નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન કરે તો શિવપુરાણ કહે છે કે એને નંદી લોકની પ્રાપ્તિ થાય છે. અને નંદીશ્વરની કૃપાથી જ શિવાલયમાં આપણો પ્રવેશ થાય. નંદી લોક
એટલે જે નંદીના રૂપમાં બળદના રૂપમાં આપણી પાસે છે અહીંયા એ નંદીની વાત નથી. ભગવાન શિવના દરબારનો જે નંદી છે એને સત્ય, ધર્મ, અહિંસા અને દયા આ ચાર ચરણ છે. ક્ષમા જેના સિંગડા છે, ક્ષમતા જેના કાન છે, વેદો જેની આંખો છે અને ગુરુની ભક્તિ એ જેનો શ્વાસ છે, આવું જીવન બને તો સમજવું કે નંદી લોકમાં આપણો પ્રવેશ છે. પંદર દિવસમાં 5 લાખ શિવાલયની પાસે જે નંદી બિરાજમાન છે એ પણ ધર્મનું પ્રતીક છે. ધર્મ એ પૃથ્વીનો આધાર છે. આપણે ત્યાં પૃથ્વીને ગાય માનવામાં આવે છે. ધર્મ એ પૃથ્વીનો આધાર છે અને પૃથ્વી એ ધર્મનો આધાર છે. બે પરસ્પર છે. પૃથ્વી જ ના હોય તો ધર્મ ક્યાં કરશો? માણસો જ ના હોય તો દાન ક્યાં કરશો? ખાનારા જ નહીં હોય તો કેને ખવડાવશો? એટલે પૃથ્વી વગર ધર્મ શક્ય નથી, પણ ધર્મ વગર પૃથ્વીનું અસ્તિત્વ પણ શક્ય નથી એ બતાવવા માટે. અને આ જગતમાં ધર્મની ક્રિયાઓ એવી કોઈ પણ ક્રિયા નથી જેને તમે ગાય વગર સંપન્ન કરી શકો, એવી કોઈ ધર્મ ક્રિયા નથી. વેદ ભણવા હોય તો પણ ગાયનું દૂધ પીવું પડે, અને વેદોથી જીવનમાં ને જગતમાં અજવાળા કરવા હોય તો ગાયની સેવા કરવી પડે. ગાયના દૂધથી બુદ્ધિ તેજ બને અને ગાયના સેવાથી બુદ્ધિ દિવ્ય બને. વેદ ભણનારા લોકો જો સેવા ન કરે, વેદ ભણનારા લોકો ગાયોની સેવા ન કરે તો વેદની વિદ્યા ક્યારેય જગત કલ્યાણી ન બને. ગાયની સેવા કરતા કરતા વેદ ભણો, ગાયનું દૂધ પીતા પીતા વેદ ભણો, તો જ વેદ વિદ્યા જગતમાં પ્રકાશ કરે, જગતનું કલ્યાણ કરે. શિવ નામનો મહિમા ગાયો છે. શિવ પંચાક્ષર મંત્ર, માઘની મહામહિનાની અજવાળી 14 થી અંધારી 14, અને એમાં જે અનુષ્ઠાન કરે, 5 લાખ થાય તો નંદીલોકની પ્રાપ્તિ થઈ જાય, એટલા કદાચ ન બને તો જે કંઈ બને મંત્રમાં જ શક્તિ છે. મંત્ર સિવાય ક્યાંય શક્તિઓ પ્રાપ્ત નહીં થાય. જો શક્તિઓ જીવનમાં જોતી હોય, શક્તિઓ જગાડવી હોય તો કોઈ પણ એક મંત્રનું લાખો કરોડોમાં અનુષ્ઠાન કરો. શક્તિ મંત્રમાં જ છે. શક્તિઓ મંત્રથી જ જાગે છે. આપણે સ્થાપેલી પથ્થરની મૂર્તિઓ પણ પરચા આપવા માંડી જાય જ્યારે આપણે મંત્રોથી એને સિદ્ધ કરી દઈએ ત્યારે. તો આપણી પોતાની મૂર્તિ કેટલી સિદ્ધ થઈ જાય જો મંત્ર અખંડ જપો તો. શિવ નામ અખંડ જપો. સુતજી મહારાજે અન્ય 5 લિંગની ચર્ચા કરી છે. એક છે સ્વયંભૂ લિંગ, બીજી છે બિંદુ લિંગ, ત્રીજી પ્રતિષ્ઠિત લિંગ, ચોથી ચરલિંગ અને 5મી ગુરુલિંગ. સ્વયંભૂ લિંગ એને કહેવાય જેની સ્થાપના કોઈએ નથી કરી. આપણા દેશમાં ઘણી જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ છે, સ્વયંભૂ હનુમાનજી છે, સ્વયંભૂ દેવી દેવતાઓના સ્વરૂપો પ્રગટ થયા છે, એ બધા જ સ્વયંભૂ લિંગ છે. કોઈ જગ્યાએ સ્વયંભૂ પ્રગટ થાય તો એનું કારણ એ હોય છે કે એ જગ્યા ઉપર વર્ષો પહેલા પણ કોઈ મહાપુરુષે આત્મ સાક્ષાત્કાર કરેલો હશે. તો એ જે જગ્યાએ બેસીને આત્મ સાક્ષાત્કાર કર્યો હોય એની નીચેના તમામે તમામ પથ્થરો પણ પ્રાણવાન બની જાય. એની હનુમાનની ઉપાસના હોય તો એ હનુમાન બનીને સ્વયંભૂ પ્રગટશે, એમની દેવીની ઉપાસના હશે તો દેવી બનીને સ્વયંભૂ પ્રગટશે, અને એમની શિવ ઉપાસના હશે તો એ શિવ બની અને સ્વયંભૂ એનું પ્રાગટ્ય થશે.
આ રીતે સ્વયંભૂ લિંગ છે. બીજી લિંગ છે બિંદુ લિંગ. બિંદુ લિંગ એને માનવામાં આવે છે કે જેટલા પણ યંત્રો છે આપણે ત્યાં, યંત્રોના મધ્યમાં જે બિંદી છે એ બિંદીને બિંદુ લિંગ તરીકે પૂજવામાં આવે છે. ત્રીજી છે પ્રતિષ્ઠિત લિંગ. મંદિરમાં આપણે વિધિ વિધાનથી સ્થાપના કરો જે શિવલિંગની, અને એ શિવલિંગ છે પ્રતિષ્ઠિત લિંગ. ચોથી છે ચરલિંગ. ચરલિંગ એને કહેવાય જે લિંગને લઈ અને તમે બહાર જઈ શકો, જેની સ્થાપના નથી કરી. નાનું શિવલિંગ છે, તમે જ્યાં પણ જાઓ તમારી સાથે તમે એને લઈ જાઓ, પૂજામાં લઈ જાઓ, એની જગ્યા બદલો. આજે અંદર પૂજા કરી, કાલે ફળિયામાં કરી, પરમ દિવસે કોઈ ત્રીજી જગ્યાએ કરી હોય તો કરી શકો, કારણ કે એ એક જગ્યાએ ચિપકાવેલ નથી. તો એ ચરલિંગ છે. અને ચોથી લિંગ ચરલિંગ છે. પાંચમી લિંગ ગુરુલિંગ છે. આપણા ગુરુ દ્વારા સ્થાપિત થયેલી લિંગ તે ગુરુલિંગ છે. આ પાંચ લિંગ છે. માતાઓ માટે શિવપુરાણ કહે છે કે બહુ જ મહત્વની છે સ્ફટિક લિંગ. બહેનો બને ત્યાં સુધી સ્ફટિક લિંગની પૂજા કરે તો એ તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ અને અલંકારો પ્રદાન કરનારી સાબિત થાય છે. રસલિંગ છે જે પારાની લિંગ બનાવવામાં આવે. અને બાણલિંગ છે જે લિંગ નર્મદાજીમાંથી પ્રગટ થાય છે એ બાણલિંગ છે. અને આપણે તો ગુજરાત ઉપર નર્મદાજીની એટલી બધી કૃપા સરકારના પ્રયાસોથી થઈ કે કચ્છમાં દૂર દૂર સુધી નર્મદાજી પહોંચી ગયા છે. આપણે કોઈ પણ લિંગને બાણલિંગ બનાવી શકીએ છીએ. નર્મદાજીનો જેના ઉપર અભિષેક થાય, નર્મદાજીનો જેને સ્પર્શ થાય, એ કોઈ પણ લિંગ છે એ બાણલિંગનું સ્વરૂપ ધારણ કરે. બાણલિંગની ઉપાસના કોઈ પણ કરી શકે છે. નર્મદેશ્વરની ઉપાસના કરવાનો દરેકને અધિકાર છે. નર્મદેશ્વરને તમે જ્યાં પણ બિરાજમાન કરો તો એ સ્થાનના વાસ્તુ દોષનો પણ એ નાશ કરે છે. એ શક્તિ બાણલિંગમાં છે. બાણાસુરે નર્મદાજીના નીર રોકી દીધેલા એવી રીતે અંદર તપસ્યા કરેલી અને ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે બાણાસુરે એવી પ્રાર્થના કરેલી કે નર્મદાજીમાં મેં તપસ્યા કરી છે, નર્મદાજીના દરેક પથ્થરમાં પ્રભુ આપનો વાસ થાય. ભગવાન શિવજીએ કહ્યું કે નર્મદાજીના દરેક પથ્થરમાં મારો વાસ તો થશે, પણ મારું એ શિવલિંગ આ દુનિયામાં તારા નામથી ઓળખાશે. તેથી નર્મદેશ્વરને બાણલિંગ તરીકે ઓળખવામાં આવે છે. એ બાણાસુરના નામ અનેક પ્રકારની શિવલિંગની કથા છે. અને શિવપુરાણમાં ત્રિપુંડનો મહિમા, ભસ્મનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા, આ બધા મહિમા, કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ, કઈ રીતે ધારણ કરવા જોઈએ, લોકોમાં એ સવાલ બહુ છે કે સાચો રુદ્રાક્ષ કોને કહેવાય અને ખોટા રુદ્રાક્ષ કોને કહેવાય. રુદ્રાક્ષ સાચા કે ખોટા કદાચ આપણને ન સમજાય તો ચાલે, ખાલી રુદ્રાક્ષ પહેરનારા સાચા હોય તો એ રુદ્રાક્ષ સારા પરિણામ આપવા માંગે. પહેરનારો સાચો હોવો જોઈએ, ભલે રુદ્રાક્ષ સાચો હોય કે ના હોય, પણ જો પહેરનારો સાચો હોય તો રુદ્રાક્ષનો, ભસ્મનો, ત્રિપુંડનો, બીલીપત્રનો અલગ અલગ ધારાઓ અને શિવજી ઉપર ચડાવવાનો શું મહિમા છે, કઈ વસ્તુ ચડાવવાથી શિવ કયા પ્રકારથી કૃપા આપણા ઉપર વરસાવે છે, અલગ અલગ વસ્તુનો અલગ અલગ પ્રભાવ છે, એ બધા પ્રસંગો ઉપર આપણે આવતીકાલે ચર્ચા કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપતા પહેલા આ સ્થાનમાં જેમના માર્ગદર્શનથી અને જેમની છત્રછાયાથી આયોજન ચાલી રહ્યું છે એવા મહામંડલેશ્વર પૂજ્યપાદ કનિરામ બાપુના શ્રી ચરણોમાં વંદન.
જેમના સંકલ્પથી આ એક ઐતિહાસિક ઉત્સવ, એક ઐતિહાસિક ધર્મોત્સવ આપણને પ્રાપ્ત થયો છે, એવા પૂજ્યપાદ રાજાભાઈ ભુવાજીના આ દિવ્ય સંકલ્પને વંદન, ઉપસ્થિત સંતોને વંદન, વિપ્રવૃંદને વંદન, સૌ ભુવાશ્રીઓની ઉપસ્થિતિ છે એમને પણ વંદન, અને ખાસ આજે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પણ પધાર્યા છે. ખૂબ કથા પ્રેમી છે, ખૂબ સત્સંગ પ્રેમી છે. અત્યારે જ કથામાં આવ્યા છે એવું નહીં, હોદા ઉપર પણ હતા ત્યારે પણ, કોઈ સમય એવો નથી, કોઈ કથા એવી નથી કે આપ કડીમાં હાજર હોય અને કથામાં હાજરી ના આવી હોય. તો આપની એ ધર્મ ભાવના આમ ઉડીને આંખે વળગે એ પ્રકારની છે, સૌએ એને જોયેલી છે. તો આપની આ ધર્મ નિષ્ઠાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે હવે મહારાજની તુલાવિધિ થશે, જે કોઈ સંતો કે ભુવાશ્રીઓ પધારેલા હશે એમનું સન્માન પૂજન થશે, એ આગળનો જે કંઈ કાર્યક્રમ છે એના માટે જ કથા વહેલી પૂરી થાય છે. તેથી આપ સૌ પોતાની જગ્યાએ બિરાજમાન રહીને, કારણ કે આ ઉત્સવ એવો છે કે આ ઉત્સવની પલે પલ માણવા જેવી છે. આ ઉત્સવની હર પલને આપણે આપણે સાચવીને આપણા સ્મરણમાં રાખવા જેવી છે. તેથી આપ સૌ પોતાના સ્થાન ઉપર બિરાજમાન રહો, અને હવે આગળની જે વિગત હશે તે સંચાલક શ્રી આપને કહેશે. આજની કથાને અહીંયા વિરામ આપીએ. આગળની કથાના પ્રસંગોનું દર્શન આવતીકાલે બરાબર 9 વાગે. ગુરુદેવ જય